Gurupurnima no pavitra parva. Mahashivratri, એટલે શિવનો પર્વ, રામનવમી રામનો પર્વ, જન્માષ્ટમી, ગુરુપૂર્ણિમા શિષ્યનો પર્વ. એ બરાબર સમજી લેવું ઘટે પહેલા. મહાશિવરાત્રિ ભલે શિવનો પર્વ હોય, પણ ગુરુ પૂર્ણિમા એ ગુરુનો પર્વ નથી, શિષ્યનો પર્વ છે. સમર્પણનો દિવસ છે, અહો ભાવથી ગદગદિત થવાનો પર્વ છે. આ ગદગદિત થવું, અહો ભાવથી ગદગદિત થવું, એ ભક્તિ માર્ગમાં મહત્વની સ્થિતિ છે, ભક્તિ માર્ગના સફળતાની નિશાની છે. અહો ભાવથી ગદગદ થવું, તમે ગાઓ કે ના ગાઓ, તમે પક્ષાલન કરો કે ના કરો, તમારા હૃદયમાં આજે કાંઈ થવું જોઈએ. હાથની ઘટના ન રહે, આંખની ઘટના નહીં, હૃદયની ઘટના થઈ તો આ પર્વ ઉજવાયો, ને તો એક ઓર અમૂલ્ય તક ચૂકી ગયા. સમથિંગ શુડ હેપન ઇન યોર હાર્ટ ટુડે. ગદગદિત થવાનું પર્વ, શિષ્યનો પર્વ છે એમ મેં કેમ કહ્યું, સમર્પણનો પર્વ છે એમ કેમ કહ્યું? બીજી બધી હિસ્ટોરિકલ વાત તો થઈ, પરંતુ જો વારંવાર કહેવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં સત્ય પ્રગટ થાય છે, જ્યારે જ્યારે સત્ય પ્રગટ થાય છે, પ્રચાર કર્યા વિના પ્રસરે છે. ઘણી વાર કહેવાયું છે, ફૂલ ખીલ્યું, નો એડ, નો એડવર્ટિઝમેન્ટ, નો સોશિયલ મીડિયા, નથિંગ, અને મધમાખીઓ આવી જાય છે. ફૂલ ખીલ્યું, મધમાખીઓ આવી જાય છે, કારણ કે મધમાખી એની જ વાર જોતી હતી. અને એ શું ઘટના ઘટતી હશે કે એને ખબર પડે કે આ ફૂલ ખીલ્યું છે અને એના ઉપર આવી અને એનું કાર્ય કરે. દીપક પ્રગટ્યો, પરવાના આવી જાય છે. એવી જ રીતે જ્યારે કોઈ દીપકમાં જ્યોતિ પ્રગટે, એટલે અનેક અનેક આત્માર્થી જીવો આવી પહોંચે છે. ગુરુ પૂર્ણિમા એ શિષ્ય બનાવવાનો દિવસ નથી, ગુરુ બનાવવાનો દિવસ છે. ગુરુ શિષ્ય બનાવતો નથી, શિષ્ય ગુરુ બનાવે છે. સાંભળતા થોડું અટપટું લાગશે, આ શિષ્ય બનાવવાનો દિવસ નથી, આ ગુરુ બનાવવાનો દિવસ છે. અને તમને એટલું કહી દઉં કે કોઈને ગુરુ બનાવવા માટે પરવાનગી લેવાની જરૂર નથી, એમ શાસ્ત્રો કહે છે. અનુમતિ લેવાની જરૂર નથી, જેમ આપણે પ્રેમમાં પડીએ ત્યારે કે હું તને પ્રેમ કરી શકું છું, એવી રીતે હું તમને ગુરુ બનાવી શકું છું, એ નરી મૂર્ખતા છે. ધીસ ઇઝ આવર ફ્રીડમ, આ આપણો અધિકાર છે, આ આપણી સ્વતંત્રતા છે. તમારી સ્વતંત્રતા છે મને શિષ્ય તરીકે સ્વીકારવો કે નહીં, એ તમારી સ્વતંત્રતા છે. પણ તમને ગુરુ બનાવવા કે ને, એ મારો ધર્મ છે, મારો રાઈટ છે, મારો અધિકાર છે, મારી ફ્રીડમ છે, મારી સ્વતંત્રતા છે. લાયકાત તો બનવું પડશે, આમ તો હવા જ હવા બધે છે, પણ જ્યાં શું પંખો ચલાવો નહીં ને ત્યાં શું અનુભવ થતો નથી. એટલે જ્યાં સુધી આપણે શિષ્યત્વ તરીકે સ્વીકારે નહીં, ત્યાં સુધી કુછ નહીં હોતા ભીતર. પરંતુ ગુરુ બનાવવાનો દિવસ છે, ઉલટું ના સમજી લેતા કે આજે શિષ્ય બનાવવાનો દિવસ છે. એટલે મેં કીધું આ શિષ્યનો પર્વ છે, ગુરુનો પર્વ નથી. ગુરુ તો એ જ સ્થિતિમાં છે, આજે પણ એ જ સ્થિતિમાં છે જે ગઈકાલે હતા અને જે આવતીકાલ રહ્યો. શિષ્યના અંતરમાં એ અહોભાવથી ગદગદ થતું હૃદય
એટલે કીધું અનુમતિની જરૂર નથી, પરવાનગીની જરૂર નથી, કારણ કે સમર્પણ કોઈ કૃત્ય નથી, સમર્પિત થવાની કોઈ વિધિ નથી, સમર્પિત થવા માટે કોઈ ઘોષણાની જરૂર નથી, કોઈ બેન્ડ વાજાની જરૂર નથી, એ તો ભીતરમાં થતી એક શાંત ઘટના છે. સમર્પણ એ કંઈ એલાન કરવા જેવી ચીજ નથી કે ઘોષણા કર કે કંઈ શ્રીફળને આ લાવીને કોઈ વિધિ નથી. આ તમને કરવી હોય તો કરી શકો, પરંતુ સમર્પણ ના પણ હોય અને સમર્પણ હોય ને શ્રીફળ ના પણ હોય, તેથી કહ્યું કે એક ભીતરની શાંત ઘટના જ જેમના સાનિધ્યમાં તમારી બધી ધારણાઓ નષ્ટ થઈ જાય અથવા નાશ થતી દેખાય. ધારણાઓ નષ્ટ થતી જણાય, તમારા પ્રશ્નો ગાયબ થતા જણાય. કેટલું બધું લિસ્ટ લઈને આવ્યા હતા અને પ્રશ્ન બધા ગાયબ થવા લાગ્યા જેમના સાનિધ્યમાં. વિકલ્પો શાંત થવા લાગે, ભલે ટેમ્પરરી તો ટેમ્પરરી, એ તો તમારા ઉપાદાન યોગ્યતા ઉપર છે, પણ વિકલ્પો શાંત થવા લાગે અને એક વિશ્રામનો અનુભવ થાય. હાર પહેરવતા મને થયું બસ હવે જીત્યા અમે. તમને હાર પહેરાવ્યો તે વખતે હું જીતનો અનુભવ કરું છું, અત્યાર સુધી મોંનો હારેલો છું ને, પણ આજે એમ થાય કે બસ માર્ગ મળી ગયો એટલે મંઝિલ મળી ગઈ, આજે સીડી મળી ગઈ એટલે આજે છાપરું મળી ગયું, આજે તમે મળી ગયા એટલે કાલે પ્રાપ્ત થનાર મોક્ષ જાણે આજે જ મળી ગયો એવો અનુભવ થાય. સાધન મળી ગયું જાણે સાધ્ય મળી ગયું, છાપરું મળી ગયું એવો આનંદ તો હજી સીડીના પહેલા પગથિયે થવા લાગે છે. એટલે ભીતરની શાંત ઘટના છે. શાંત ઘટના એટલે કોલ્ડ બ્લડેડ મર્ડર, એટલી બધી શાંત ઘટના છે. અહંકારની હત્યાનો દિવસ છે આ દિવસ માટે. ક્યારેક અવસર મળશે ને તો આ દિવસ માટે જુદી જુદી તમને જુદા જુદા દ્રષ્ટિકોણો બતાવીશ. આજે હત્યાનો દિવસ છે. તારા જીવનમાંથી તું વિદાય, તારા જીવનમાંથી તું વિદાય અને આજ્ઞા અનુશાસન હવે રે એ દિવસ. આપણે અનુભવાય, કોકના સાનિધ્યમાં આપણે અનુભવાય કે અહંકારની દિવાલો તૂટવા લાગે છે, હું નાનો થતો જાય છે. ડિગ્રીઓનું લિસ્ટ ભલે મોટું હોય પણ હું નાનો થતો જાય એવી થોડી પળ પણ અનુભવ થાય ને. આ માર્ગ જ એવો છે કે જેમાં હોશિયારો પાસે એવી સિલી ભૂલો કરાવશે કે પહેલાંને બિચારાને કદી અહંકાર ઊભો નહીં થઈ શકે કે હું સીઈઓ છું, હું હોશિયાર છું, એવી ડોબા જેવી ભૂલ કરાવશે અને ડોબાઓ એવું પરાક્રમ કરી જશે ને કે કોઈને બી થાય કે જો એને થઈ શકે તો મને પણ થઈ શકે. કોઈ બડી બાત નહીં હે ને. હમણાં તો બોલાવા આયા હે આશુતોષ કા, આશુતોષ એટલે શિવ, હા શિવનું નામ છે આશુતોષ. હા આશુતોષનો બોલાવો છે એટલે વચ્ચા વચ્ચામાં એ તો આવશે જ. હવે તો માંડ 8-10 દિવસ રહ્યા છે તો આશુતોષ માને ક્યાં આશુતોષ, આશુ જલ્દી, તોષ રાજી થઈ જાય તે આશુતોષ. કંઈ બહુ અઘરી વાત નથી. એક સત્પુરુષને શોધીને એમને ચરણમાં સર્વ અર્પણ કરીને સર્વ ઈચ્છાને આમ કરીને રાજી કરવું, આ રાજીપો આશુતોષ છે. ત્રણ ચીજ જોઈએ ખાલી તમાર, ભાવ, ભરોસો અને ભોલપણ. બોલા, આ અનલોક કરવાના બે ડિજિટ્સ છે. અનલોક કરવા માટે ડિજિટ્સ જોઈએ, રાઈટ ડિજિટ મળે તો અનલોક થાય. અનલોક કરવા માટે બે ડિજિટ જોઈએ, સિમ્પ્લિસિટી એન્ડ હ્યુમિલિટી. તો આટલું જ લે અને તું જો ક્યાં કાર્ય સિદ્ધ થઈ જાય છે. જટિલતા નહીં, આશુતોષ.
સર્વ પ્રકારે રાજી કરવાના પ્રયત્નમાં. અરે એ તો આશુતોષ છે, એ બહુ અઘરો નથી, બહુ ટાઈમ લગાડે એવો નથી, ટાઈમ તું લગાડે છે. આ સિમ ગઈકાલે સાંજના જ કહેતો હતો, નેમીજીને બધાને કહેતો હતો, ઉદ્ધવજી મથુરાથી વૃંદાવન, શાસ્ત્ર એટલું કહે છે કે શ્રી કૃષ્ણએ એમને ઉદ્ધવજીને જે પ્રૌઢ હતા, જ્ઞાનવાન હતા, વિદ્વાન હતા, એમને ગોકુલ વૃંદાવન મોકલે છે, એટલું જ લખ્યું. પછી કથાકારો એમ કે સંદેશો મોકલ્યો, આ બધું શાસ્ત્ર આટલું જ કહે છે કે એમને વૃંદાવન મોકલ્યા ગોપીઓ પાસે. ત્યાં ગોપીને બધી વેવલા વેડાની બધી વાત બધી ઉદ્ધવને ખબર, આમ દર્શન માટે દોડાદોડ કરે ને ગાંડા વેડા કરે ને, એ થોડી હવે ડિસિપ્લિન આવવી જોઈએ, તાત્વિકતા આવવી જોઈએ. એટલે મને લાગે 15-20 કિલોમીટરનું જે અંતર છે મથુરાથી વૃંદાવન, તો એટલા ટાઈમમાં ઉદ્ધવજી મસ્ટ બી પ્રિપેરિંગ નો હિઝ સ્પીચ, શું સ્પીચ આપવું, કઈ રીતે એ લોકોને સમજાવવા. અને પછી જેવું વૃંદાવન આવ્યું તો એમના અંતરમાં પણ ગદગદ ખુશી ખુશી થવા લાગી, ભગવાનના પ્રેમીઓને મળવાના છે ગોપીઓએ પણ. અને ગોપીઓને એટલું જ કહે છે કે શ્રી કૃષ્ણનો સંદેશો લાવ્યો છું, જો એમને જ્ઞાનના પેકેટ આપ્યો તો પેલી લે પણ નહીં, એમ કે હું ઉદ્ઘોષ લઈને આવ્યો છું કે પ્રવચન સાંભળે પણ નહીં, હું શ્રી કૃષ્ણનો સંદેશ લઈ આવ્યો છું. તમને ખુશી થાય કે નહીં? હા, કોઈ કહે કે તમારા માટે સંદેશ ખુશી થાય કે નહીં? ગોપીઓને નહીં થાય કે એ ડોબા, કૃષ્ણને તું ઓળખતો જ નથી, એ સર્વવ્યાપક છે, એ અહીંથી ગયો જ નથી. કોણ કોને જ્ઞાન શીખવાડે છે તે જો, એ ડોબા. ગોપીઓ તો નિખાલસ હતી, કહી દેતી હતી જે કેવું હતું. એ ડોબા, તું કૃષ્ણને ઓળખતો જ નથી, આટલો એની સાથે રહે છે, એ જ મહેલમાં રહે છે પણ ઓળખતો નથી, એ સર્વવ્યાપક છે, એ અહીંયાથી ખસ્યો જ નથી. એટલે પછી બીજી ગોપી બોલી કે સર્વવ્યાપક હોય કે ન હોય, અમારા તો રોમ રોમમાં વસેલો છે, શું તું મોટો સંદેશ લાવવાનો હતો, અમારા રોમ રોમમાં છે, તારી પાસે એક છે, અમારી પાસે કેટલા કરોડ, 3.5 છે. ઓકે, મારે તો પૂછવું પડે આ બધા સ્વાધ્યાય કોણ કે 2.5 કરોડ છે કે 3.5 કરોડ છે, પાછળ લોચા થઈ જાય મારે. તો જેટલા રોમ છે એટલા રોમે રોમે કૃષ્ણ છે. ત્યાં વળી ત્રીજી બોલી, આ ભોળ ભોલા ભોળ પણ શું છે એ જો. ત્રીજી બોલી કે એને અમારી સાથે વાત કરવી હોય ને તો કહી દેજે કે ડાયરેક્ટ કરે, અમારે તો કરવી જ નથી, પણ એને કરવી હોય તો કે કહી દેજે કે આવા ઓધવ ખોદવને ન મોકલે, ડાયરેક્ટ આવીને કે. ઓધવજી જય શ્રી કૃષ્ણ કરીને ચાલ્યા. આ જોઈએ, આ જોઈએ, પ્રેમાર પણ જોઈએ, પ્રેમાર્પણ પૂર્વક ધીમે ધીમે નિકટતા સાધતા સાધતા, પહેલા શબ્દ સમજાશે, શબ્દ સંભળાશે, શબ્દ સમજાશે, પછી મૌન સંભળાશે, મૌન સમજાશે, પછી શ્વાસો શ્વાસ સંભળાશે, ત્યારે તું નીકળતો. હજી તો શબ્દ સમજાતા નથી, શું નીકળતા. આજે જ એક વ્યક્તિ માટે મેં કીધું, મારી બહુ નિકટ છે પણ મને એવી અનુભૂતિ થાય છે કે કરોડો માઇલ દૂર છે, કરોડો માઇલ દૂર છે. શબ્દ સાંભળવું એટલું નહીં, મૌન સાંભળવું એટલું નહીં, એમના શ્વાસ સંભળાય ત્યારે તું સમજજે કે કંઈ પ્રેમાર્પણ તારી અંદર થયું છે. આજે કરી લે, આજે તો તારો દિવસ છે, આજે તો શિષ્યનો પર્વ છે, આજે સંકલ્પ કર. અને સંકલ્પ પાછો સમર્પણ ન કર. આમ સંકલ્પ અને સમર્પણ ઓપોઝિટ છે. સંકલ્પમાં મનોબલ છે, સમર્પણમાં મન જ અર્પણ કરી દેવાનું. એટલે હું કહું છું સમર્પણનો સંક, અરે એના વિના તું વ્રત લે, નિયમ લે અને ચુસ્તતાથી પાલે ને તો બી કોઈ કિંમતના નથી, કારણ કે એકડા વિનાના મીંડા છે.
જેના અંતરમાં પ્રેમ છે ભક્તિ માર્ગમાં એની જ મહત્તા છે. કારણ કે તારી પાસે મનોબલ મક્કમ છે ને, હજી ટકું છે ને, હજી તપસ્યા કરવી છે ને, પરંતુ એ અહંકાર વૃદ્ધિનું કારણ છે. એન્ડ નથિંગ ઇઝ હેપનિંગ ઇન યોર હાર્ટ. પહેલાં પાસે મનોબલ નથી ને, પણ પ્રેમ છે ને, સમથિંગ ઇઝ ઓલરેડી હેપનિંગ ઇન હિઝ હાર્ટ. અને અહંકાર કરવા જેવો એની પાસે કાંઈ નથી, એનું જલ્દી થવાનું. એટલે પ્રેમ, પ્રેમાર્પણ શબ્દ વાપરો છે. ખાલી અર્પણ વાપરો ને નહીં, પ્રેમાર્પણ, જે આમ હૃદયમાં ગદગદ થઈને જે ઝૂકે અને ઝુકાયેલો જ રહે, એ ઘટના છે. તો પ્રેમાર્પણ, જ્યાં આવો જોગ થાય ત્યાં આત્માર્થી જીવ પ્રેમાર્પણ બને, ત્યાં શિષ્ય એ જ્ઞાનીને ગુરુ બનાવે. ગુરુ શું શિષ્ય બનાવવાના હતા? શિષ્ય ગુરુ બનાવે છે, કારણ કે એ પહેલાં તો એ જ્ઞાની હતા, એ સત્પુરુષ હતા. ગુરુ ઇઝ અ રિલેટિવ ટર્મ. જ્ઞાની એમની દશા છે, સત્પુરુષ છે એમની દશા છે, પરંતુ ગુરુ એ તો રિલેશન છે, રિલેટિવ ટર્મ છે. જેમ સ્ત્રી છે, કોઈ પત્ની જન્મતી નથી, સ્ત્રી જન્મે છે. અને જ્યારે લગ્ન થાય છે ત્યારે પત્ની સર્જાય છે. એવી રીતે તમને ગુરુ અમે બનાવ્યા, તમને જ્ઞાની તમારા આત્માએ ભલે બનાવ્યા હોય, પરંતુ તમને ગુરુદેવ અમે બનાવ્યા. જ્યારે મારી ભીતર પેલું પ્રેમાર્પણ જાગ્યું, જ્યારે આત્માર્થી જીવના અંતરમાં પ્રેમાર્પણ જાગે છે, એટલે કે શિષ્યત્વ જાગે છે, ત્યારે પેલા જ્ઞાની સદગુરુ બને છે. એટલે વાત ફરી ફરીને ત્યાં જ આવે છે કે આજે શિષ્યનો પર્વ છે, આજે સમર્પણનો દિવસ છે. ગુરુ એ પૂનમ છે, અમાસ નથી. એટલે પૂર્ણિમાનો દિવસ આપણે સમર્પણના દિવસ માટે અને ગદગદ થવા માટે, અહોભાવ વ્યક્ત કરવા માટે પૂર્ણિમાનો દિવસ કેમ? કારણ કે ગુરુ અમાસ નથી. અરે, મારું જીવન અમાસ હતું, અંધારું હતું, દિશાહીન હતું, વાદલાતી, સંકલ્પ વિકલ્પથી, કન્ફ્યુઝનથી, વિક્ષેપથી ઘેરાયેલું હતું, વિલાસી હતું, વિષયોમાં આસક્ત રહેલું હતું, વિલાસી હતું, ક્લેશિત હતું, કશાયના કારણે ક્લેશિત અને વિષયના કારણે વિલાસી. ત્યાં આપ ચંદ્ર થઈને આવ્યા. ચંદ્રનું પોતાનું કાંઈ નથી, પ્રકાશ ચંદ્રનો જે છે, ચાંદની પોતાનું નથી, સૂર્ય પાસે લઈને આપે છે, સૂર્યનું જ છે. પરંતુ એ સૂર્ય એટલો બધો પ્રચંડ છે કે એ તરફ નજર કરી શકાતી નથી. બપોરના 1 વાગે તમે નજર કરીને બતાડો, એટલું બધું પ્રકાશ ખૂબ, પણ નજર બાંધી શકતું નથી, ડાયરેક્ટ મિલન કરી શકતું નથી. એ જ પ્રકાશને લઈ અને સૌમ્ય સ્વરૂપમાં જ્યારે આપને આપે, તે ચંદ્ર તરફ આપને નજર હટતી જ નથી, થતી નથી એમ નથી બોલ્યા હું, હટતી નથી. એટલે ચંદ્ર તો સૂર્ય અને પૃથ્વીનું મિલન કરવાનું એક ઉત્તમ સાધન બની ગયું. એ સૂર્ય શુદ્ધાત્મા અને એ પૃથ્વી એટલે જીવાત્મા, એનું મિલન કરવા માટે આ પૂનમ, તો ગુરુ પૂર્ણિમા. અને આ દિવસે સમર્પણ પહેલાં, પ્રેમાર્પણ પહેલાં ઉપકારોનું વેદન થાય એ તો અત્યંત સ્વાભાવિક છે. અનેક અનેક ઉપકારો પ્રભુના, અને એ આપણે નમોત્થોનમ સ્તોત્રમાં બોલતા હોઈએ છે, અભયદયાનમ, ચક્ષુદયાનમ, મગ્ગદયાનમ, શરણદયાનમ, બોહિદયાનમ, ધમ્મદયાનમ, ધમ્મદેશયાનમ, આપણે આ બધા ઉપકારો છે. ચક્ષુદયાનમ, તમે દ્રષ્ટિનું દાન કર્યું, તમે જાત બી બદલી નથી, એટલે કે મારું શુદ્ધ સ્વરૂપ, તમે જગત પણ બદલ્યું નથી, પણ જગત પ્રત્યેની અને જાત પ્રત્યેની દ્રષ્ટિ બદલી અને મને રંકમાંથી રાય કર્યો છે. સૌ ભિખારી હતો, વિષયોનો ઇન્દ્રિયા, વિષયોનો ભિખારી, સાતાનો ભિખારી, એમાંથી મને રાજા બનાવ્યો,
દ્રષ્ટિ પલટો, ચખ્ખુ દયાનંદ, એ આપનો મહાન ઉપકાર. તો પેલા ખાબો છે આમાં બે દેડકા, અને એ ખાબો છે આની બાજુમાં જ, પછી કચરો બધા નાખતા જાય અને એમાં કોઈક ઢગલો થઈ ગયો. તો એક વખત એક દેડકાને આમ જમ્પ મારીને જોવાનું મન થયું કે આ ઢગલા ઉપરથી, આ જે કચરાનો ઢગલો છે એના ઉપરથી જરા જઈ અને જગત કેવું છે તે જો. તો એને મહેનત કરીને જોરથી છલાંગ મારી, છલાંગ મારીને એના ઉપર પહોંચી ગયો. અને ત્યાંથી પ્રશાંત મહાસાગર, પેસિફિક ઓશન નું દર્શન કરે, અને વાહ વાહ ગદગદિત થઈ ગયો. મેં તો આ શબ્દ ચાલુ રાખું છું. એટલો બધો આવું એને આવું વિરાટ વોટર બોડી જોયું જ નથી. જિંદગી આખી ખાબોચિયામાં જ કાઢી હતી, મલિન અને સીમિત, એને બદલે સ્વચ્છ અને અસીમ. અસીમ એ અર્થમાં કે અંત દેખાતો નથી, સીમા દેખાતી નથી, એવો સમુદ્ર. અને એ દ્રશ્ય માનવા અનુભવ કર્યા પછી, આસ્વાદ કર્યા પછી એક વિચાર આવે છે કે પેલા મારા મિત્ર, પેલા દેડકાને પણ આમાં ભાગીદાર બનાવ, આમંત્રણ આપું કે તું પણ હિંમત કરીને એક છલાંગ લગાડ. ખરેખર અહીંથી જે દેખાશે ને એ ત્યાંથી દેખાશે નહીં. અરે તમે મોજ કરો ને, માનસરોવર જાઓ, તમે મોજ કરો ને, પહેલાં પહેલાંને ભાગીદાર બનાવ. એટલે આમંત્રણ આપે છે, પહેલાંને આમંત્રણ આપે છે કે ઉપરાવ, પેલો કે હું સંતુષ્ટ છું, હું આ ખાબોચિયા. તો કે ખાબોચિયાથી અનંત ઘણું કંઈક જુદું જોવા મળશે. તો કે હોઈ જ ના શકે, કેવું મસ્ત મોટું ખાબોચિયું છે અને હું એમાં સંતુષ્ટ છું. કોઈ સંતુષ્ટને જેને શંકા પણ નથી કે ખાબોચિયા કરતાં બીજું કંઈક ઊંચી ચીજ છે, અથવા તો જેને આ આમંત્રણ ઉપર શંકા છે કે આ મને કંઈ બોલાવવા માંગે છે, બાકી આટલું સરસ ખાબોચિયું છોડીને હું શું કામ જાઉં, શંકા છે. એવા દેખાતું નથી, મનાતું નથી, એવા શંકાવાળા જીવને પ્રેરણા આપતા 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 એટલો ઉત્સાહિત કરવો કે છલાંગ મારીને તેઓ જ્યાં છે ત્યાં આવી જાય. આ પ્રયત્ન પ્રભુ રાજે આપના માટે કર્યો છે. આત્માનું સુખ સુખધામ સ્વરૂપ સ્વીકાર બી થતો નથી. આપણે તો સારું ખાવાનું મળી જાય, સરખું આ મળી જાય, થોડી સુખ સગવડ મળી જાય ઇન્દ્રિય વિષયોની, તો આપણે તો સંતુષ્ટ. અને એમાં બી પુણ્યોનો ઉદય હોય તો ઘણા સંતુષ્ટ જ છે. એ સંતુષ્ટને અસંતુષ્ટ કરીને છલાંગ મરાવે, અને એના માટે સંસારથી જે અસંતુષ્ટ છે એને શાંત સ્વીકાર કરીને સંતુષ્ટ કરવો. શાંત સ્વીકારી કરીને સ્વીકાર અપનાવી કરાવીને સંતુષ્ટ કરવો, અને પેસિફિક ઓશન માટે અસંતુષ્ટ કરવો, આ કાર્ય જબરું કાર્ય છે. દર્શન તોડવાનું કાર્ય જબરદસ્ત છે, અને એના માટે ઉત્સાહિત કરવો એનાથી જબરદસ્ત છે. કેવળ જ્ઞાન, આત્મજ્ઞાનથી કેવળ જ્ઞાનનો પુરુષાર્થ કરતા અજ્ઞાનમાંથી આત્મજ્ઞાનનો પુરુષાર્થ વધારે છે, અને એના કરતાં પણ એ આત્મજ્ઞાન માટે પુરુષાર્થ કરવાનો ઉત્સાહનો પુરુષાર્થ એ ઓર જબરદસ્ત. એક વાર તમને ઉત્સાહ જાગ્યો સત્સંગ સાધનાનો, પછી શું ગઈકાલે ચેન્નાઈ ગ્રુપને કહેતો, મેં તો શરાબી કો શરાબ દેકર ખુશ કરના સરળ કાર્ય હે. કોઈ દારૂડિયો હોય અને એને એને દારૂની લત હોય, દારૂ બહુ પ્રિય હોય, અને એને દારૂ આપો તો એ તો બહુ સરળ વાત હે, તો બહુ સરળ વાત છે. કોઈ દારૂડિયાને દૂધ આપીને એને ખુશ કરવો એ સદગુરુ જ કરી શકે. સંસાર રસ્યા જીવને કામ ભોગની કથા કરી
અને એને રીઝવવો, ખુશ કરવો એ તો સિમ્પલ વાત છે, એને ગમે છે તે તમે પીરશો, પણ એને હરિકથામાં સત્સંગનો રસ જમાવો. આ સંખ્યા તો જો, દિવાલો તોડવી પડે એવી અવસર છે. તમે આવું મને કહ્યું નહોતું કે તમને આટલો બધો સત્સંગનો ગુરુનો મહિમા છે ને બધું, ને તો બધું આખો પ્રોગ્રામ અલગ રીતે કરતે. પણ આ ગુરુ કૃપા છે, આ પ્રભુ રાજની કૃપા છે કે હજી તું શરાબી જ છે, હજી આમ આમ લાસ્ટ મિનિટ માનસરોવરમાં લાગી જાય તો આમ ગદ ગદ થઈ જાય કે મોક્ષ મળી ગયો એવું, હજી એવો જ છે તું. એને એ બધું ભૂલાવી અને સત્સંગમાં ભક્તિમાં મજા મજા આવે. આપણો ભૂતકાળ તપાસી, ક્રિકેટ ગમે ને, આ ગમે ને, પેલું ગમે ને, ટેલિવિઝન ગમે ને, થોડીક ક્ષણો હોય તો મોબાઈલ પર ગેમ, વિડીયો ગેમ કે કંઈ ગેમ્સ રમી લેવાનું મન થાય, ધ્યાન કરવાનું મન થાય, નિત્યક્રમ કરવાનું મન થાય, સાધના કરવાનું મન થાય. આ ક્યારે થઈ ગયું? આ ક્યારે થઈ ગયું? આ બધું એની કોઈ ડેટ તો આપો, ડેટ કે કયા દિવસે તમને આમાં રસ પડવા લાગ્યો. એક જણ પણ ડેટ નહીં આપી શકે, ખબર જ ના પડી કે અરે ઉલ્લુ બની ગયા, ખબર જ ના પડી. એ ગમતો તો મોક્ષ કઈ ગમતો નતો, આત્મા કઈ ગમતો નતો, સાધના તો દીઠી ગમતી નહોતી. એ ગમતો તો એની સાથે બેસીને ભજન કરવું હતું, એ થોડું થોડું ગમવા લાગ્યું. એમ કરતા 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 હું સમજો, એમ બી કહું ને, કાઠમંડુ પહોંચીને કહું ને કે હવે હું 14 દિવસનું મૌન લઉં છું, કોઈ એક વ્યક્તિને દુઃખ નહીં થાય, એક વ્યક્તિને દુઃખ નહીં થાય કે અરે અમે તો સત્સંગ માટે આવ્યા હતા અને હવે તમે મૌન લો છો, કાંઈ તમારી સાથે રહેવા મળે તો બસ. ત્યારે એ મનોહર દ્રશ્ય જોતા જોતા એ મનોહરતા નીકળી જાય અને અદ્રશ્યમાં સ્થિર થઈ જશું, ખબર નહીં પડે. એક ઝેન ફકીર આવે છે એક વ્યક્તિની ઝૂંપડીમાં, ઝૂંપડી હતી અને થોડી ઘણી વસ્તુ હોય, ઝૂંપડી હોય તો બીજી કેટલી ચીજો હોય, અને એમ કે રાત રોકાઈ શકું? તો કે ભલે. રાત રોકાયા, સવારના વહેલા ફકીર તો નીકળી ગયા. પેલો જ્યારે હોસ્ટ જે હતો એ ઉઠે છે તો એ જુએ છે કે ફકીર તો નીકળી ગયા. તો કે હવે કીધું હતું સારી રીતે વિદાય આપતે વગેરે, ફાથું ફાથું બાંધી આપતે, પણ હવે વહેલા નીકળી ગયા. પછી જેમ જેમ દિવસ આગળ વધે છે ખબર પડે છે ઘડિયાળ પણ લઈને ગયા, પછી ખબર પડે પેલું પણ લઈને ગયા, પેલું શર્ટ પણ ગયું, આ પણ ગયું, તે પણ ગયું, પછી તો ખબર પડી કે ઘણી બધી ચીજો ગઈ. તો એને કીધું હવે ફરિયાદ કરવી પડશે, વઝીર પાસે જવું પડશે કે આને પકડે, કેટલી બધી ચીજો જાય, પેલી ઘડિયાળ ગઈ ને પેલી ખુરશી પણ ગઈ ને પેન પણ ગઈ ને શર્ટ પણ ગયું. અને એ વઝીર પાસે જતા તો ત્યાં હજી તો ઝૂંપડી બંધ કરે છે, તો દરવાજા ઉપર એક ચળકતો પથ્થર હતો, એનો નહોતો, એટલે લગભગ પેલા ફકીર જ મૂકી ગયા હશે. એટલે વઝીરને કહેતા કે આ પથ્થર મૂકી ગયા, મારી કેટલી બધી કિંમતી ચીજો લઈને ભાગી ગયા, તમે કંઈ કરો એના માટે. એટલે વઝીરે પેલો પથ્થર ચેક કર્યો તો કે જે લઈ ગયા ને એને બદલે જે આપી ગયા એ વધુ કિંમતી છે, ચૂપ બેસ. સમજ્યા? ઘણું બધું ચોરી કરી જશે ગુરુ, એક જ રાત રોકાશે ને, એક જ ક્ષણ રોકાશે ને હૃદયમાં, ઘણું બધું ખોવાતું દેખાશે, ઈગો જશે, ડિઝાયર્સ જશે, તમારા સ્વપ્ન લઈને જશે. ફોરેન બહુ કામકાજ કરવું હતું, બહુ બિઝનેસ વધારવું હતું, જવું પડશે હજી, અસલ રસ જ નહીં રહે. પહેલાં જે મજા આવતી હતી એ મજા ચોરી ગયા, ફોરેન જવા દે છે હજી, પણ એ મજા જે હતી ને બિઝનેસ કરવાની જે મજા હતી એ મજાનું કંઈક ચોરી થઈ ગઈ. એમ તારો અહંકાર, હું કંઈક છું, હું બુદ્ધિશાળી છું, હું ફાર સાઇટેડ છું, હું 5 સ્ટેપ વિચારીને બધું કરી શકું, ડોબા શાંત થા આવે ને, તારું કેન્સલ ન થાય માનસરોવર જો એટલી બુદ્ધિ હોત તો. ઈગો લઈ ગયા, ચોરી કરી ગયા,
મારા ડાઉટ્સ ચોરી કરી ગયા, મારા ડિઝાયર્સ ચોરી કરી ગયા, અને એની સામે શાશ્વતની દ્રષ્ટિ આપી ગયા, એ હીરો આપી ગયા. એટલે કે ઘણું બધું અસારનું હરણ કરી જાય છે, અપહરણ કરી જાય છે, અને સારને મૂકી જાય છે જીવનમાં, હૃદયમાં, બુદ્ધિમાં, વિચારોમાં, ભાવોમાં, ઈચ્છાઓમાં. હવે માત્ર સારભૂત રહે છે. એટલે લઈ જાય છે એના કરતાં જે આપી જાય છે ને એ જબરદસ્ત ચીજ છે. ચખ્ખુ ધ્યાનમની વાત ચાલે છે કે જગત બદલી નાખે છે, દ્રષ્ટિ બદલીને એ જ ખાબોચ્યું હવે દેખાય છે. પણ પેલું પ્રશાંત મહાસાગર જોઈને હવે એના માટે કંઈક થાય છે, ઉત્તેજના થાય છે કે અફસોસ થાય છે, કેટલો બધો સમય ખાબોચિયામાં મેં વેસ્ટ કર્યો, અફસોસ થાય છે. કઈ દુઃખ કે ખેદ નથી થતો, હા એ પ્રકારનો અફસોસ રહે છે કે મેં કેટલો કાલ આ ખાબોચિયાને જ સ્વર્ગ માનીને હું રહ્યો અને આ શું પ્રાપ્ત થયું. કેટલું બધું અસાર છોડી ગયા પણ કેવી સારભૂત ચીજ મૂકી ગયા. આ છે ચખ્ખુ દયાનંદ. તે પેલો મિયા ફુસકી એકવાર જતો હતો, સામે પહેલવાન આવ્યો અને પહેલવાનને જોઈને મિયા ફુસકી થોડા ધ્રુજવા લાગ્યા. એમાં પહેલાં કીધું, ચાલ ચેલેન્જ, આપણે બંને કુસ્તી કરીએ. હવે આ પહેલવાનનું જોર એવું કે ટ્રકને પુશ કરી શકે, આવો એનું જોર જ. એની સામે કુસ્તી કરવાની હા પાડીએ, ભલે હારશું તો ખરા પણ મરીએ જઈએ, હારવાનું તો 100% પણ મરી પણ જઈએ, કરાય? હવે મિયા ફુસકી યુક્તિ કરી કે એક શરત છે, એક કન્ડિશન, કે હું તમને એક વસ્તુ હાથમાં આપીશ અને પછી 1, 2, 3 બોલીશ, એટલી વારમાં તમે એને આખી કચડી નાખો, તોડી નાખો, ભાંગી નાખો, કચડી નાખો, તો તમે જીત્યા અને હું હાર્યો, પછી તો કુસ્તી કરવાની જરૂર નથી. અને જો તમે ન કરી શક્યા તો તમે હાર્યા. હવે આખી ટ્રકના ડૂચા વાલી શકે એટલું જેનું બાહુબળ હોય એને એક વસ્તુ હાથમાં આપવાના હતા, અને એ એવી રીતે પથ્થરો આપે ને તો પથ્થરાને પણ આખો ચૂરો કરી નાખે, એટલી તાકાત હતી પેલા પહેલવાન. પહેલવાન કે ઓકે. એટલે પછી મિયા ફુસકીએ એક સાબુની ગોટી લીધી, પાણીમાં ભીની કરી, સાબુ સોપ અને એને પાણીમાં ભીની કરી, અને તરત એમના હાથમાં આપીને કીધું 1, 2, 3. એ દબાવા ગયા ને એની પહેલાં હાથમાંથી છટકી ગયો. એટલે એ કૂચો કરી શક્યા નહીં. પછી પહેલાં કીધું, તું કરી બતાવ. એટલે કે ઓકે, લેટ મી ટ્રાય. અને પેલો ઉપાડીને સાબુ આપે છે, એટલી વારમાં નીચે ધૂળમાં એને હાથ ફેરવી દીધો. સમજ્યા તમે? ધૂળ હતી, રેતી હતી, એટલે એ રજ બધી લાગી ગઈ હાથમાં. અને પછી પેલો સાબુ પકડ્યો અને પેલો 1, 2, 3 પેલો એટલી વારમાં એનો માવો કરી નાખ્યો દબાવીને, કારણ કે પેલી રજ હતી ને. હા, તારા સંસારના ભૂકા વાલવા હોય ને તો આ પુરુષની ચરણ રજ લગાડી દે, એના વિના પુણ્ય બળથી કાંઈ થાય ને બધું છટકી જશે, સંસારના ભૂકા ને વલે. પણ આ પુરુષના ચરણની રજ જો તારા એ રજ કન મમ મસ્તક ચડે આ બાલક માંગે એ, જ્યાં જ્યાં સંત ચરણ પડે જંગમ તીરથ એ રજકન મમ મસ્તક ચડે એ બાલક. હા, તો તારા સંસારના ભૂકા વાલવા હોય તો આ ચરણ રજમાં તાકાત છે, બીજી કોઈ ચીજમાં તાકાત નથી. અને એટલે તો કેટલું સરસ કબીરજીએ કીધું, તીન ભુવન નવ ખંડ મેં ગુરુ સે બડા ન કોઈ. તીન ભુવન નવ ખંડ, કોઈ પણ પ્રકારે એ કોસ્મોલોજી, તીન ભુવન નવ ખંડ મેં સબસે બડા કોણ, તો કે ગુરુ સે બડા ન કોઈ. કેટલી મહિમાવંત વાત કરી, ગુરુ સે બડા ન કોઈ.
કબીરજી જેવા મહાપુરુષની એ અનુભૂતિ છે. કારણ કે શાશ્વતના દ્વાર ખોલ્યા પછી ખબર પડી કે આ ચાવીથી મહાન બીજું કોઈ ચીજ નથી આ સંસાર. પુણ્યોદયને એટલું જ કહેજો, ભવો ભવો આવા પુરુષનું શરણ મળે, સેવા મળે, બસ આટલું જ મને જોઈએ છે. તારે મનુષ્ય ભાવ આપવો હોય તો આપજે, શરીરની અનુકૂળતા આપવી હોય તો આપજે, સુખ સગવડ આપવી હોય તો આપજે, પૈસો આપવો હોય તો આપજે, યશ આપવો હોય તો આપજે, ન આપવો હોય તો કાંઈ નહીં. આ પુરુષની ચરણ રજ મને દરેક ભાવમાં મળે તો આનાથી મોટું કોઈ ચીજ નથી. અરે ત્યાં સુધી કે છે કબીર, કબીરજી કેમ યાદ આવે છે? કારણ કે બહુ ઉચ્ચ આત્મસ્થિતિ પામ્યા છે. અને ઉચ્ચ સ્થિતિ પામ્યા પછી કહે છે કે જે નર, હું દોહો નથી બોલતો, પણ જે વ્યક્તિ ગુરુને મનુષ્ય રૂપે જુએ છે તે વ્યક્તિ અંધ છે. આવી ઉચ્ચ આત્મદશા પામનાર પુરુષ એમ કહે છે કે જે વ્યક્તિ ગુરુને મનુષ્ય રૂપે જુએ છે તે વ્યક્તિ અંધ છે. અને એ જ વાત પરમ કૃપાળુ દેવ કહે છે 254માં કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એને હું પરમ ધર્મ કહું છું. એવું નથી કીધું, શું કીધું છે? હા, એવું જ્ઞાનીઓએ કીધું છે કે એ પરમ ધર્મ છે. ક્યાં? સ્વાનુભૂતિની સાક્ષી આપી, ક્યાં શ્રુતિની, ક્યાં સ્મૃતિની. તમે જાણો છો ને ત્રણ ચીજ છે, સ્વાનુભૂતિ, જ્યારે આપણે વિવેક ચોડામણી કરતા ત્યારે ત્રણ ચીજ હું બોલું, અનુભવ, અનુભૂતિ, શ્રુતિ અને યુક્તિ. શ્રુતિ, યુક્તિ ને અનુભૂતિ. પણ અહીંયા જ્ઞાન આપના ત્રણ રૂપ બતાવું છું. તો જ્ઞાનના ત્રણ રૂપ છે સ્વાનુભૂતિ, શ્રુતિ અને સ્મૃતિ. જેને અનુભૂતિ થઈ હોય એના માટે એ જ્ઞાન સ્વાનુભૂતિ, જેમને અનુભૂતિ થઈ હોય તેમની પાસેથી સાંભળેલું ડાયરેક્ટ, એમની પાસેથી સાંભળેલું અને એ જ્ઞાનનો સંગ્રહ એ કહેવાય શ્રુતિ. અને અનુભવ જેમને કર્યો છે એમની પાસેથી સાંભળીને, એ એમની પાસેથી પેલો સાંભળે તો આ બની જાય સ્મૃતિ. ભગવાન મહાવીરની જે અનુભૂતિ તે સ્વાનુભૂતિજન્ય જ્ઞાન. એમને જે પોતાની અનુભૂતિની પ્રરૂપના કરતા સુધર્મ સ્વામીને કહ્યું એ બની જાય શ્રુતિ, અથવા તો જૈન પરંપરામાં આગમ, વેદાંત પરંપરામાં શ્રુતિ ઋષિઓ દ્વારા પ્રાપ્ત, અને અહીંયા આગમ. કેમ આ લઉં છું? કારણ કે એમને બધી વ્યાસજીની વાત ઘણી કરી અપૂર્વજીએ, એટલે મેં થોડું આ જોડ્યું કે જેમને અનુભૂતિ, અનુભૂતિ થઈ છે એવા પુરુષથી ડાયરેક્ટ સાંભળીને એ બોધનો સંગ્રહ તે શ્રુતિ. ભગવાન મહાવીર સુધર્માને કે સમજાવે છે અને એ જે જ્ઞાન તે આગમ. અને એમની પાસેથી આચાર્ય પરંપરા દ્વારા પરમ કૃપાળુ દેવ પાસે આવી એમના હૃદયમાં ધારણ કરી અને પ્રગટ થઈ એ વચનામૃતજી એ બની જાય સ્મૃતિ. સ્વાનુભૂતિ, શ્રુતિ, સ્મૃતિ, ભગવાન મહાવીર, આગમો, વચનામૃત. તો સ્વાનુભવથી કહે છે અને શ્રુતિની સાક્ષી આપીને કહે છે. આપણે વચનામૃતમાં બી કેટલી જગ્યાએ એમ તીર્થંકરો કહેતા હતા એવું સુધારમાં સ્વામીએ જંબુ સ્વામીને કહ્યું હતું, એવું વારંવાર આવે છે કે નહીં? એટલે કેટલી જગ્યાએ આ ગ્રંથિભેદ થયો એ ત્રણે કાલ નિસંશય વાત છે. ડાયરેક્ટ સ્વાનુભૂતિની વાત કરશે, નો સાક્ષી. સામે જેવો પાત્ર, સામે જેવો પાત્ર ને તો કહેશે હાના એ ધમ્મો, અને આજ્ઞા જે તપ, ભૂખ્યા રહેવું એ તપ નહીં, આજ્ઞા એ તપ, આજ્ઞા એ તપ, આવું આચારણ સૂત્રમાં છે. એમ કહીને કેટલી વાર સ્મૃતિ, કેટલી વાર સ્મૃતિ, મનુસ્મૃતિ વગેરે છે એમ સાક્ષી આપીને વાત કરી.
પરંતુ કબીરજી કહે છે કે શ્રુતિની પણ સાક્ષી છે મારી પાસે કે ગુરુ સાક્ષાત હરિ છે, પરબ્રહ્મ છે, ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, એમ શ્રુતિ વાક્ય સ્મૃતિ વાક્ય એ બી છે, પણ હું સ્વાનુભૂતિથી કહું છું કે જે વ્યક્તિ ગુરુને મનુષ્ય રૂપે જુએ એટલે કે એ અંધ છે, કારણ કે એને કદી પરમેશ્વર બુદ્ધિ થશે નહીં. મનુષ્ય રૂપે જોઈએ અને પરમેશ્વર બુદ્ધિ થશે નહીં. આ શું સમજાવે છે? શું ગુરુ મનુષ્ય નથી? મનુષ્ય છે. જો નથી બોલો તો તમારે કંઈક જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય છે એમના, અને સાથે મોનિયાનો સંયોપસમ બી હોય, પણ જ્ઞાનાવર્ણ્ય તો ઉદય છે. મનુષ્ય નથી, બે હાથ દેખાતા નથી, બે પગ દેખાતા નથી, બે આંખો દેખાતી નથી, પૂંછડું દેખાય છે, તો પશુ નથી ને, મનુષ્ય છે ને. તો તમે કેમ ના પાડી મનુષ્ય નથી? મનુષ્ય છે, ખાય છે, પીએ છે, સૂવે છે, પરસેવો બી થાય છે, થાકે બી છે. આ બધું જ મનુષ્ય શરીરના જે જે ધર્મો છે બધા ધર્મ શું સત્પુરુષમાં જણાતા નથી? પણ માત્ર મનુષ્ય નથી, હી ઇઝ મચ બિયોન્ડ ઇટ. અને સૌથી વધારે તો એ કે આ મનુષ્ય શરીર સાથે એકત્વ જ નથી, તાદાત્મ્ય જ નથી, દેહ છતાં દેહાતીત છે. તમે મનુષ્ય નથી એ બોલશો તો સામેવાળાને થશે કે આ વેવડા વેળા સિવાય કોઈ વાત જ નથી, આ અંધશ્રદ્ધા જેવું કાંઈ છે જ નહીં, આ પુરુષ છે કે સ્ત્રી? તમે કઈ રીતે બોલ્યા? શરીર જોઈને બોલ્યા. તો તમે શરીરનો નિષેધ કરો છો. તમે અમને કોના પગ આગળ નમસ્કાર કર્યા? કોના ચરણમાં તમે નમ્યા? અને તમે પગ નથી એમ કહો છો? તો દેર ઇઝ સમથિંગ રોંગ. મનુષ્ય છે, દીપક છે, પણ સત્પુરુષમાં બાદ બાકી કરીને જોવાની આજ્ઞા છે. બાદ બાકી એટલે શું? કંઈક બાદ કરીને જે બાકી રહે તે જોવાનું. એટલે મનુષ્ય શરીરને બાદ કરી અને એમની અંતરંગ દશા જે બાકી છે એ જ્યોતિનું દર્શન કર. કોડિયાનો નિષેધ નહીં કર. કોડિયું પણ છે, એ કોડિયું જ તમને દેખાય છે જ્યારે આંખ બંધ કરો ત્યારે. પહેલું જે દેખાય છે કોડિયું દેખાય છે. તમે તરત કોઈ ચિત્ર કોઈ પેઇન્ટિંગ કર્યું હોય કે મેં કૃપાદેવનું પેઇન્ટિંગ કર્યું, તરત કહેશો કે બરાબર નથી આવ્યું. એક શું જોઈને કર્યું તમે? શરીર. એટલે મનુષ્ય છે પણ ઇઝ મચ બિયોન્ડ મનુષ્યપણું, મચ બિયોન્ડ, કારણ કે મનુષ્યત્વ સાથે એકત્વ જ નથી. સ્વરૂપ સ્થિત છે. એ જ્યોતિના દર્શન થયા હોય પછી જ બોલજો કે પરમેશ્વર છે, નહીં તો બધી અંધશ્રદ્ધામાં ખપશે. તમારું સંવેદન છે નહીં, કોઈનું સાંભળીને, કાનથી સાંભળીને બોલી રહ્યા છો, કસે વાંચીને બોલી રહ્યા છો. હૃદય ખોલીને બોલો. તમને એ ગુનો દેખાય છે, તમને એ દશા દેખાય છે, નહીં તો પછી કોઈ પૂછશે કે પરમાત્મા કઈ રીતે એમને જગતની રચના કરી છે? તમે શું બોલશો? હા કે ના? કૃપાદેવ તમને પરમેશ્વર ભાસે છે? હા, એમને જગતની રચના કરી છે. ભરત ક્ષેત્રમાં જ્યારે હતા ત્યારે એમને કેવલ જ્ઞાન હતું, સર્વજ્ઞપણું પ્રાપ્ત હતું? ના, એમના જ સ્વહસ્તક્ષમાં કેવલ લગભગ ભૂમિકા પહોંચીને નથી. એટલે તમારી અતિશયોક્તિ ચાલશે જ નહીં. જે શાસ્ત્ર વિરુદ્ધ હોય એ તો નહીં જ ચાલે. તો તમે એને કઈ રીતે ભગવાન કહો છો? વાત સમજાય છે? કબીરજી કહે છે કે તું સત્પુરુષનો યોગ પામ્યો, જોગવાઈ થઈ, પણ તે વર્તુળ જોયું ને કેન્દ્ર ન જોયું. તે સત્પુરુષ રૂપી વીણા જોઈ પણ એનું સંગીત ન સાંભળ્યું. તે મંદિરની દિવાલો જોઈ પણ મૂલનાયક દેવતાને જ ના જોયો. તે ફૂલ જોયું પણ એની સુગંધ જ ન માણી. જો અંતરંગ દશા પહેલો દેહ લક્ષમાં આવે, પછી એમની વાણી લક્ષમાં આવે, પછી એમના ગુનો લક્ષમાં આવે, પછી એમની દશા લક્ષમાં આવે, અને એ દશા જોઈને પછી જીભ વિરામ પામે. હવે શું સ્તુતિ પણ કરો? આ તો હજી થોડા થોડા ઉપકારો તમને દેખાયા છે ને, એટલે આટલી સ્તુતિ પણ કરી શકો છો. જ્યારે એ ગુનો અને દશા જણાશે ને ત્યારે ઇન્દ્રિયો પણ અટકી જશે, આંખ પણ આપોઆપ બંધ થઈ જશે, જીભ પણ વિરામ પામશે. વિરાટને જોઈને
વિરમે છે જીભ. હજી તો વિરાટ જણાયું નથી એટલે ચાલે છે જીભ. વિરાટ જેમ જણાય તેમ વિરમે છે જીભ. કારણ કે બધી જ ઇન્દ્રિયો શાંત થશે, હવે અવાજ થતો હશે સંભળાશે નહીં, બીજા દ્રશ્ય હશે દેખાશે નહીં. અરે સ્વયં આંખ એનું જોવાનું કાર્ય બંધ કરી દેશે. પાંચેય ઇન્દ્રિય પછી મન પછી બુદ્ધિ એમ કરતાં પૂર્ણ અંતર્મુક્તામાં એ નયનને બંધ રાખીને જ્યારે મેં તમને જોયા હતા ત્યારે અધધધધધધ થયું. અરે નયન ખુલ્લા રાખીને જો આટલું અદ્ભુત ભાસે છે તો નયનને બંધ કરીને જ્યારે એ સ્વરૂપ પ્રત્યે દ્રષ્ટિ, એ આત્મદશા પ્રત્યે દ્રષ્ટિ થાય ત્યારે તો કઈ, ત્યારે ઇન્દ્રિય બોલવા પણ, તારે અહો અહો શ્રી સદગુરુ બોલવાને પણ તું સમર્થ નહીં રહે. આ ખાલી ઉપકાર વેદન સુધી છે ને, એટલે આટલું તું નાચી શકે છે ને ગાઈ શકે છે. પણ જેમ જેમ દશાનું અવલોકન થશે શાંત થતું જશે, અને એટલું શાંત થતું જશે કે પછી એમને જોશે ને તું દેખાઈશ, તને જોઈશ તો તું એમને જોશે. કારણ કે સ્વરૂપ સમાન, સ્વરૂપ દ્રષ્ટિ થઈ ત્યાં સુધી તારી ભક્તિની યાત્રા ચાલવી જોઈએ. એ જ ભાવ દશાને પરા ભક્તિ કીધી છે. સિદ્ધ ભગવાન તો નિરંજન બેસ્ટ, નિરાકાર ધી બેસ્ટ, નિર્દેહ રૂપ. પણ અમારે સંબંધ કેવી રીતે બાંધવો તમારી સાથે? અમે આંખ બંધ કરીને અમારી આંખ સામે શું આવવું જોઈએ એ નથી ખબર. અમે સંબંધ જ કેવી રીતે બાંધી શકીએ? તમારી દશા ઉત્તમ, અતિ ઉત્તમ, નિરંજન, નિરાકાર, નિર્દેહ, 223મો પત્ર કહે છે. પરંતુ અમે સંબંધ કઈ રીતે બાંધીએ? સંબંધમાં અમારી ભૂમિકા એ સંબંધ બાંધવા માટે અમને દેહ જોઈએ, અમને મુદ્રા જોઈએ, અમને વચનામૃત જોઈએ, અમને સત્સમાગમ જોઈએ. હે સિદ્ધ ભગવાન, તો તમારી મુદ્રાના દર્શન કરાવો, વચનામૃત ફરમાવો, સત્સમાગમ અને સેવાનો યોગ આપો, તો અમારી કોઈક સંબંધ બંધાય અને અમારી યાત્રા આગળ ચાલે. એટલે દશા કરતાં પણ આ વચનામૃત મુદ્રા અને સત્સમાગમ જે ઉપકાર કરે છે, એ ઉપકારને લક્ષ્યમાં રાખીને ઉપાસ્ય દ્રષ્ટિએ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ કરવાનું કહ્યું. સૂર્ય હોય તો ઠીક, પણ સૂર્ય ન હોય ત્યારે શું કરવાનું? અમારે શું કરવાનું? અમને પ્રકાશ જોઈએ છે અને સૂર્ય નથી, શું કરવાનું? અહીંયા પાંચ પાંચ દિવસથી સૂર્ય જોયો નથી આપણે, શું કરવાનું? તો કે લાઈટ અમારા માટે સૂર્ય કહેવાય. અને તીર્થંકર ભગવંતોના વિરહના કાલમાં અમને જે પ્રકાશ આપે ને એ અમારો સૂર્ય. એકદમ લોજિકલ વાત છે, આમાં કાંઈ અતિશયોક્તિ કે અંધશ્રદ્ધા જેવું નથી. અમને અહીંયા કોણ લાઈટ આપે છે, પ્રકાશ કોણ આપે છે? તો કે આ લાઈટ આપે છે. અમને અમારી આત્મસ્થિરતાનું કારણ કોણ બને છે એ અમારા માટે પરમાત્મા. ઉપાસનાની દ્રષ્ટિએ જેમાં દશા કરતાં પણ ઉપકારને આગળ મૂકીને, અને આ વાતનું પ્રમાણ છે નવકાર મંત્ર છે, નમો સિદ્ધાનમ, નમો ઓરિયંતાનમ, નમો આયર્યાનમ, નમો ઓજાયનમ, નમો લોય સવસાવન. આ ક્રમ હોવો જોઈએ. કાં તો સાધુથી સ્ટાર્ટ કરો, તો સાધુ, ઉપાધ્યાય, આચાર્ય, અરિયંત અને સિદ્ધ, કાં તો આ ક્રમ રાખો, કાં તો આ ક્રમ રાખો. પણ આ અરિયંતને પહેલાં અને સિદ્ધને એ દશાના કારણે કે ઉપકારના કારણે? તો એ તો વાત છે કે દશા કરતાં બી ઉપકાર વધારે લાભકારી બનવા કારણે નવકાર મંત્ર કહે છે. એને અનુસરીને 254 કહે છે કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ ગભરાતા ગભરાતા જ્ઞાનીઓ લઈ આવ્યા. એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે, ધર્મને પરમ ધર્મ કહ્યો છે. એ તારી મોક્ષ માર્ગની આરાધનામાં અતિ અતિ મહત્વનો ભાગ ભજવાનો છે. આજ્ઞાના આરાધનમાં એ અત્યંત મહત્વનું છે આ પરમેશ્વર બુદ્ધિ. પરંતુ એ એક સંવેદન છે, તમે ન કોઈને બતાવી શકશો અને ન તમે કોઈને સમજાવી શકશો. એટલે થોપવાની તો વાત જ નહીં કરતા,
પેલાને કહું તને પરમેશ્વર ભાસવા જોઈએ, તને પરમેશ્વર એમ કોણી તો મારતા જ નહીં, કારણ કે આ સંવેદન છે, ન તમે બતાવી શકશો અને ન તમે સમજાવી શકશો બીજાને, નહીં તમારી જાત માટે પણ એ સંવેદનની જરૂર પડશે. યુ કેન નોટ, આ આરોપિત ભાવ નહીં ચાલે. જેટલી ઓળખાણ હોય એટલું કર, આરોપિત તો દંભ લઈ આવશે અને વધુ આશાતના ને વધુ નુકસાનનું કારણ બનશે. જેવી ઓળખાણ બુદ્ધને કોઈ કે બુદ્ધની એવી ઓળખાણ થઈ કે બુદ્ધને કોઈએ ભગવાન બુદ્ધ કીધા, આનંદ વગેરે જે શિષ્યો હતા એમને એવું કંઈક દેખાયું કે ભગવાન બુદ્ધ છે, કોકને મહાત્મા બુદ્ધ દેખાયા, કોઈને ધર્માત્મા દેખાયા, કોઈને તો સામાન્ય જીવાત્મા ભાસ્યા કે સામાન્ય માણસ છે અને એને તમે ક્યાં ચકાવી માર્યો અને પરમાત્મા બનાવી દીધો. આ સંવેદનની વાત છે અને આ સંવેદન પોતે અનુભવી શકે, કોઈને બતાવી નહીં શકે, કોઈને સમજાવી નહીં શકે, એટલે કહેવાનો તો પ્રશ્ન જ નથી આવતો. આ ફીલ કરવાની વાત છે, આ પ્રચાર કરવાની વાત નથી. બહુ મહત્વનું છે. અહીંયા આપણે ચૂકી જઈએ છીએ કારણ કે આ એક સંવેદન છે અને એવી ભાવ દશામાં એવું જણાય છે, એવું અનુભવાય છે. તે મજનુને પૂછ્યું કેટલી બધી મહેલમાં સુંદરથી સુંદર સ્ત્રીઓ છે, તો કે મારી લૈલા જેવી કોઈને. તો કે તને લૈલામાં એવું શું દેખાય? મજનુની આંખથી જુઓ, મજનુની આંખથી જુઓ પછી તમને સર્વાધિક સુંદર ભાસ. પ્રભુશ્રીજીની આંખે જુઓ, અંબાલાલની આંખે જુઓ, સૌભાગની આંખે જુઓ, તો તમને કોઈ જુદું દેખાશે. ને તો તમને શ્રીમદ રાજચંદ્ર દેખાશે. શ્રીમદ રાજચંદ્ર એક મહાન સંત, એક યુગ પુરુષ દેખાશે. પણ તમે આવા ભક્તોની દ્રષ્ટિથી જુઓ, ભક્ત રત્નોની દ્રષ્ટિથી જુઓ, તો પરમેશ્વર એટ ઇન ધ ફર્સ્ટ મીટિંગ, ફર્સ્ટ મીટિંગ. સાષ્ટાંગ નમસ્કાર એક સાધુ એક શ્રાવકને 14 વર્ષથી વયમાં નાનો ગૃહસ્થ શ્રાવક, લગ્ન કરીને 3 વર્ષ થયા છે, એટલે આમ નવપરિણીત કહેવાય. હજી તો વ્યાપાર અને ફેમિલી સેટિંગ એવા વ્યવહારમાં દેખાય છે એવાને પ્રથમ તો કોઈક દ્રષ્ટિનો પ્રતાપ હશે. દેવકરણજી મુનિને એમાં જ ભગવાન જોવામાં કેટલો ટાઈમ લાગ્યો, પોપટભાઈને 10 વર્ષ લાગ્યા. કાવીઠામાં કે હું જેમને શોધતો હતો તે આજ, પણ આ તો 10 વર્ષ પહેલાં અમદાવાદમાં મળ્યા હતા. પણ એ એંગલ ના આવ્યું, એ એંગલ તમારે બી આમ આમ જોવું પડે ને મને બરાબર જોવા માટે. આમ એંગલ બરાબર જોઈએ તો એમ કે દેખાય છે, ત્યાં સુધી છે, પણ દેખાય છે અને છે એમાં ઘણો ફરક છે. એક પરમાત્મા છે અને એક પરમાત્મા દેખાય છે એમાં તો બહુ ફેર છે, બહુ ફેર છે એમાં તો. તો જેને જોઈને તમને એમ લાગે કે સૂર્યના દર્શન થયા, એટલે કે વિરાટના દર્શન થયા, જેમને જોઈને તમને કોઈ ઇન્વિટેશનનો ફિલિંગ આવે કે આ મને અંતર્મુખ થવાનું આમંત્રણ આપી રહ્યું છે, આ મુદ્રા મને કંઈક આમંત્રણ ઇન્વિટેશન આપી રહ્યું છે કે છોડ આ મૂર્ખતા, છોડ આ વિલાસી જીવન ને ક્લેશી જીવન, અને તારા આત્મહિત સાધવામાં લાગી જાય એવું કોઈ પણ પ્રકારનું આમંત્રણ નો અહેસાસ થાય, વિરાટતાનું દર્શન થાય, અને જેમને જોતાની સાથે તમને લાગે મારા સ્વપ્ન સાકાર થવાના એ ડેટ મારી યોગ્યતા મૂકશે, ડેટ મારી યોગ્યતા મૂકશે, પણ થવાના એ મારો ભરોસો કે છે. એવું જેમાં તમને આવા લક્ષણો દેખાય, નિષ્દિન આત્મ ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી, સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું કથન છે, અંતરંગ સ્પૃહા નથી એવી જેની બધી આચરણા ગુપ્ત આચરણા છે, આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય, પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શ્રુત, તમને જેમાં આ લક્ષણ દેખાય. હા, કુગુરુઓ બી છે, કુગુરુઓ બી છે, અને કુગુરુનું હોવું જ સદગુરુના અસ્તિત્વને સિદ્ધ કરે છે, કારણ કે નકલી નોટ અસલી નોટ સિદ્ધ કરે છે.
કે આ ભલે નકલી છે પણ નકલ અસલની જ થાય. 23 રૂપિયાની નોટ છે કોઈની પાસે, ભલે ખોટી પણ 23ની ખોટી, અરે પણ સાચી નથી ને તો એની ખોટી પણ ના હોય. 500ની ખોટી નોટ હશે. એટલે કુગુરુ તો પ્રૂફ આપે છે કે ભલે એ કુગુરુ હોય પણ કુગુરુ છે એટલે સદગુરુ છે જ. શોધવાની વાર છે, શોધવાનું એટલે શું, ઝંખના કરવાની વાર છે. એટલે એવું હશે, કલિકાલ તો એનાથી જ ભરેલું છે. અને ભગવાન મહાવીરને વિનંતી કરશે સુરીજી મહારાજ આ શિબિરમાં કે આ જ્યાં દેખું ત્યાં બસ માત્ર મહાવીરનો વેશ છે એટલે વંદનીય નથી બનતા એવું મને હવે ભાન થાય છે, પણ મારી શક્તિ બી પહોંચતી નથી તપાસવાની, અને કુગુરુઓથી આ કલિકાલ ભરેલો છે, હવે આપ કંઈ કૃપા કરો ને મને સદગુરુનો યોગ કરાવો, એમ વિનંતી કરવાના છે ભગવાન મહાવીર, વીરને વિનંતી કરવાના છે. પરંતુ તને જેમાં આ લક્ષણો ભાસે અને જ્યાં તને સંવેદનનો અનુભવ થાય ત્યાં પછી પ્રેમાર્પણ કરી દે. પ્રેમાર્પણ એટલે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, એ જ પત્રમાં આ પ્રેમાર્પણ શબ્દ છે. મહાત્માને પ્રેમાર્પણ, અને મહાત્મામાં પરમાત્મા દેખાય ત્યારે જ સાચું પ્રેમાર્પણ થાય છે. ત્યાં સુધી જેટલું ટેલું મેં કીધું ને, આખો પત્ર લીધો અને એમાં સર્વ સાધનને ગૌણ કરીને સત્સંગ એમ કહું છું અને ખોટું થાય છે, એટલે તમને ગમે છે એટલું જ સાંભળો છો અથવા સાંભળતા જ નથી, કાં તો સાંભળતા જ નથી. કેમ આ બોલાયું છે કે ને, રેકોર્ડિંગ કાઢો તો કેમ સંભળાયું નથી, કારણ કે સ્વછંદ આગળ ખાલી ટેલી થાય એ જ લખવાનું મન થાય, એ જ યાદ રહે. આત્માર્થી જે ટેલી નથી થતું નું એ લખે, જે ગમે એ ના લખે. આ દ્રષ્ટાંત સારું હતું, પેલું ફકીરનું દ્રષ્ટાંત બહુ સારું હતું, પેલું દેડકાનું બહુ સારું હતું, પેલું શરાબીનું તો બહુ જ સારું હતું. એ નહીં લખે, એ તો ટેલી જ થાય છે. મારે ક્યાં પ્રોફેસર બનવાનું, મારે ક્યાં પ્રવચન કરવાના, ક્યાં યાદ રાખવાનું, શું ટેલી નથી થતું એ લખું હું, કારણ કે દેટ ઇઝ ધ કરેક્શન આઈ નીડ ટુ મેક ઇન માય શ્રદ્ધા. વિદ્યાર્થી પેલું બધું લખશે, આત્માર્થી આ લખશે કે આ સંમત કરવાનું છે, આ કાર્ય કરવાનું છે, આ દોષ કાઢવાનો છે, આ દોષ આ રીતે કાઢવાનો છે. બાહ્ય તપના નિષેધ વિના આ વાત થઈ છે. ગુરુના વિયોગમાં જેટલું બને એટલું બાહ્ય તપ કરજે, અને ગુરુની નિશ્રામાં જેટલું બને એટલું અભ્યંતર તપ કરી દેજે. પહેલાં વિનય કરજે, સેવાનો ચાન્સ મળે તો વૈયાવચ કરજે, પ્રવચનનો ચાન્સ મળે તો સ્વાધ્યાય કરી લેજે, એમાં શાંત વૃત્તિ થાય તો ધ્યાન કરી લેજે. આ અભ્યંતર તપ જે વધુ નિર્જરાનું કારણ છે. અને બાહ્ય તપ કે જેથી તારી શક્તિ વિષયોમાં નહીં જાય, પણ સત્સંગના યોગમાં તો આમ બી જતી નથી, અને સત્સંગના વિયોગ એ તરત જાય છે, તો મારે ક્યારે બાહ્ય તપની વિશેષતા આપવી? હા, એવા સંગયન હોય, એવું હોય કે જે બાહ્ય તપ પૂર્વક અભ્યંતર તપ કરે તો અતિ ઉત્તમ, પણ તારે પછી વચનામૃત વાંચવાની શું જરૂર છે? પછી તું સીધું જીના ગમને જ ફોલો કર કે તપ કરવું જોઈએ, પણ તપ ક્યારે કેવી રીતે એ જાણ્યા વિના, એ જ તપ મીંડા એકડા વિના ના થાય છે. અને એકડો આજ્ઞાનો આશય પકડીને જેટલા મીંડા મૂકો, એક મીંડું વધારે મૂકો, એક લાખની રકમ હોય અને એના ઉપર એક મીંડું વધારે નાખો, પણ એકડો હોવો જોઈએ, તો 9 લાખ કિંમત વધી જાય. કેટલા થાય? 10 લાખ થયા ને, તો 1 લાખ થતે હતા, એમાં એક જ મીંડું વધારતા કિંમત વધે છે, એકડો વધારતા નહીં. પણ એ ક્યારે? જ્યારે એકડો હોય ત્યારે. હા, એ વાત અલગ છે કે એકડાની શરૂઆત પણ મીંડાથી જ થાય છે, એ વાત આખી અલગ છે કે તારામાં એવો વૈરાગ્ય ઉપશમ વગેરે ભાવ હોવો જોઈએ, એટલે એ એકડો પણ આજ્ઞા મળીએ આ બધા મીંડા, પછી મીંડા જેટલા મૂકાય એટલા મૂક, પણ એની પહેલાંના મીંડા બધા જ શૂન્ય છે. અને આ ભાવ પરમેશ્વર બુદ્ધિ આવે વિના નહીં થાય, કારણ કે તરત જ ભાગશે. એટલે કે જે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, પ્રશ્ન તો થવાનો જ કે જો પરમેશ્વર તુલ્ય એમની દશા હોય તો બધાને કેમ નથી ભાસતી? આ મારું ઇમોશન છે,
આપણે પાછું બીજાને સમજાવીએ કે આ બધું ઇમોશનલ નહીં બનવાનું બહુ. ભક્તિ માર્ગ એટલે ઇમોશન. તું ખોટો આવી ગયો છે અહીંયા. મારે આનંદ ખાવું, મારે આનંદ પીવું, મારે આનંદ કરવું, મારે આનંદ કરવું, આ ભક્તિ માર્ગ નથી. પ્રેમથી ધબકતું હોવું જોઈએ હૃદય અને ગુરુનો શ્વાસ સંભળાવવો જોઈએ, આ છે ભક્તિ માર્ગ. મારો સજેશન છે કે તું માર્ગ ચેન્જ કર, કારણ કે આમાં તું લાસ્ટ બેન્ચર જ રહેશે, ફર્સ્ટ બેન્ચર નહીં થઈ શકે. કારણ કે ભક્તિ માર્ગમાં તો મેં પહેલાં જ કીધું, ગદ ગદ થવું અહો ભાવથી એ ભક્તિ માર્ગની સફળતાની નિશાની છે, એ ભક્તિ માર્ગની મહત્વની સ્થિતિ છે. તું ભૂખ્યો રહેને, તું દૂધ ના પીએ ને, તો પણ કાંઈ મહત્વનું નથી ભક્તિ માર્ગમાં. ભક્તિ માર્ગમાં દૂધ પીધાવી નાખી જિંદગી કાઢી નાખે, દહીં ખાધા વિના આખી જિંદગી કાઢી નાખે, અને ઘી ખાધા વિના ચાળે, તો બી ભક્તિ માર્ગમાં એની મીંડું જ છે. ભક્તિ માર્ગમાં તને જોઈને ગુરુની નજરમાં ચમક આવી, સ્માઇલ આવી, એમને મળીને તું ખુશ થાય, એમાં શું મોટી વાત છે. તને મળીને એ ખુશ થાય તો કંઈક ભક્તિ માર્ગમાં આમ ગતિ આવી. સુલસા મહાવીરને યાદ કરે, એમાં શું મોટી વાત છે. કારણ કે મહાવીરનું સ્વરૂપ જ એવું છે કે સુલસાને એ ભૂલાય નહીં. પણ મહાવીર સુલસાને ધર્મ લાભ કે તો એમ થાય કે ચાલો ભક્તિ માર્ગે ગતિ થઈ. એ ચંદન બાલાને જોઈને પેલો આમ આમ પાછું ફરીને આવે એના આંસુના કારણ, તો કંઈક બન્યું, કંઈક ગતિ થઈ ભક્તિ મારી. ભક્તિ માર્ગમાં આ તું ગમે તેટલું શબ્દ સંગ્રહ હોય કે તું ભૂખ્યો રહેતો હોય એની કોઈ કિંમત નથી. કારણ કે આ માર્ગ જ પ્રેમનો ઇમોશન. તો કે જો બધા એ હોય તો કે દૂરથી જુઓ ને તો વિન્ડો બારી એક સીમિત ચીજ દેખાય. ઇટ્સ જસ્ટ અ પાર્ટ ઓફ ધ વોલ. આ વોલ છે, એમાં વચ્ચે વચ્ચે બારી છે. દૂરથી જુઓ તો યુ જસ્ટ ફીલ ઇટ્સ અ પાર્ટ ઓફ ધ વોલ. એમાં કે સમથિંગ ગ્રેટ નહીં દેખાય. પાસેથી જુઓ ને તો તમને એ દ્વારા અનંત દેખાય. તમને થાય કે અદ્ભુત ચીજ છે આ બારી, અનંતનું દર્શન કરાવે છે. પણ દૂરથી જુઓ તો ઇટ્સ અ પાર્ટ ઓફ ધ વોલ. અને પાસે જઈને એકદમ ત્યાં કોર્નરમાં જુઓ તો તમને અનંત આકાશ દેખાશે. એમ સત્પુરુષ બારી છે. દૂરથી જોશો તો મનુષ્ય દેખાશે, પુરુષ દેખાશે, વય દેખાશે, આ દેખાશે, તે દેખાશે. પણ પાસે જઈને જોશો તો આત્માનું સંવેદન થવા લાગશે. એટલે કોઈને બારીનો યોગ થયો હોય પણ એ અંધ હોય તો, બારીનો યોગ છે અંધ હોય તો અનંત નહીં દેખાય. અચ્છા ચલો, બારીનો જોગ થયો એકદમ, ભાઈને તો બારી આગળની સીટ મળી, પણ પીઠ હોય તો એકદમ બારીની પાસે છે. અરે તમે મારાથી 4 ફૂટ દૂર રહેતા હોય ને સૂતા હો ને તો બી કરોડો માઇલ દૂર હોઈ શકો, પીઠ હોય તો કાંઈ અનંત નહીં દેખાય તમને. એટલે એવી ઈચ્છા કરતા જ નહીં. કૃપાળુદેવે સમજાવ્યું છે, ઈચ્છા કરવી છે. હલો, આપની પરમ ભક્તિ અને મૂળ માર્ગની ઉપાસના, આ બે ચીજમાં તમારી સાથે રહેવા મળે નહીં માંગતા પસ્તાશો. યોગ્યતા વિના સાથ મળશે ને વધારે દર્શન મોં ગાઢ કરીને નીકળશો, વધારે આશાતના કરીને નીકળશો, પાસે રહેવાનું નહીં માંગતા. આપની પરમ ભક્તિ જ્યાં પણ હોવ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના, એ પત્ર લેવાની મારી તાકાત નથી વિવેચન કરવાની. એટલે એટલી વખત મન થાય કે આ ગુરુ પૂર્ણિમા કે આ કાર્તિક પૂર્ણિમા એ તો 470 જ લઉં, પણ જેટલી વાર નક્કી કરું મારી અસમર્થતા આવે છે. એટલી અદ્ભુત વાત છે, એટલી અદ્ભુત. એક વાર દેહ ત્યાગ પહેલાં એક વાર તો વિવેચન કરું જ છે. પણ ઈચ્છા જો રાગ કરો જ નહીં કરો તો, એવી રીતે ઈચ્છા કરો જ નહીં, ઈચ્છા કરો જ નહીં. ઈચ્છા કરવી છે તો આ ચીજ, આપની પરમ ભક્તિ જ્યાં હોવ ત્યાં આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના. એટલે પ્રેમ જોઈએ અને એવી અર્પણતા જોઈએ કે તમારી આજ્ઞાને આરાધી શકું. તમારા પ્રમાણ તમે ઈચ્છો છો એ આ બે ચીજ આપજો. બીજું મને નિકટ સેવા બી નહીં જોઈએ, નિકટ સહેવાસ બી નહીં જોઈએ. આ બધું જ
દુઃખ અને કર્મબંધનું કારણ પણ બની શકે જો યોગ્યતા ના હોય તો, અને એ જ સુખ અને મુક્તિનું કારણ પણ બની શકે, એ સ્વર્ગ અને મોક્ષનું કારણ પણ બની શકે. એ સાનિધ્યમાં સ્વર્ગની અનુભૂતિ બી થાય અને મોક્ષની અનુભૂતિ બી થાય એવું પણ બની શકે, પણ એટલું જ જો યોગ્યતા વિના હોય તો એટલી જ આસાધના. ને એવા બે શ્લોક આવશે, એ બંને શ્લોકમાં આવે છે સત્પુરુષનું સાનિધ્ય, સત્પુરુષનું સાનિધ્ય. એક શ્લોકમાં સંપત્તિના કારણ છે કે વિઘ્ન વિનાનું જીવન જોઈતું હોય, સુખ શાંતિ સલામતી જોઈતી હોય, દરિદ્રતા ન જોઈતી હોય તો શું કરવાનું, તો કે ગુરુભક્તિ. વિઘ્ન વિના જોઈતું હોય, આમ જોઈતું હોય તો શું કરવાનું, તો કે ગુરુની આસાધના ન કરી. બંનેમાં સેમ ચીજ મૂકી છે, ગુરુની ભક્તિ, ગુરુની ભક્તિ અભક્તિ ન કરી. અભક્તિ અને આસાધના બે છૂટા મૂક્યા છે. એ જ્યારે વિષય આવશે ત્યારે જો એક ભક્તિનો ચાન્સ મળે છે ત્યારે ન કરવું. હવે એ તો સમજાવવાનું કંઈ રહેતું નથી, તમને ચાન્સ મળ્યો તો બધા દોડીને આવી ગયા. અમારું બધું જ, મારું બધું જ કેલ્ક્યુલેશન તમારી ભક્તિએ તોડ્યું. ચાન્સ મળે ભક્તિનો, ચાન્સ મળે સત્સંગનો, ચાન્સ મળે સેવાનો, ચૂકો નહીં. એ ચૂકવું એ અભક્તિ, અને એમાં શંકા વિરોધ વગેરે કરવું એ અસાતન. ભક્તિનો, ભક્તિની તક મળે એ ચૂકવી એને અભક્તિ કીધી છે, અને એમાં વિરુદ્ધ વિપરીત તો એને આસાધના કીધી છે. બંનેનું કારણ એ જ. જો જીવનમાં કોઈ પણ દુઃખનો અનુભવ તમને થતો હોય તો એના કારણમાં ક્યાંક ને ક્યાંક દેવગુરુ ધર્મની અવહેલના છે. કોઈ પણ જીવનમાં સાવ વ્યવહારિક ભૌતિકથી લઈને આધ્યાત્મિક કોઈ બી દુઃખ, દરિદ્રતા, અપયશ, અંતરાય, વિઘ્ન, કંઈક ક્રુઝ પર જવાનું હોય કે કંઈ પ્લેનમાં જવાનું હોય ને તમારો ચાન્સ લાગે ને, એના ક્યાંક ને ક્યાંક દરેક અંતરાયની પાછળ દેવગુરુ ધર્મની અવહેલના રહી છે, એમ આ અધિકારમાં આવશે. હું ડરું છું એટલે નથી કહેતો કે આ મારું સ્ટેટમેન્ટ છે, આ સુરીજી કહે છે કે ક્યાંક ને ક્યાંક જો તમે કોઈ દુઃખ, દરિદ્રતા કે દુર્ભાગ્યનો અનુભવ કરતા હો તો એની અંદર ગુરુની આસાધના રહી છે, અને જો સુખ શાંતિ સલામતી સંપદાનો અનુભવ કરતા હોય તો એના મૂળમાં ક્યાંક ને ક્યાંક તો ગુરુ ભક્તિ છે. પછી ભલે સાવ ભૌતિક હોય, કોઈ જગ્યાએ વેકેશન પર જવાનું હોય ને એવું સાવ ભૌતિક સુખ હોય સામાન્ય, પણ એના મૂળમાં એક અંશ શાતાથી લઈને પૂર્ણ કામતા સુધી એ જ કારણ છે. કારણ કે પુણ્ય બંધનું કારણ પણ એ જ છે ને પાપ પુણ્યથી પર થવાનું પણ કારણ એ જ. આ તો બોલાવો આવ્યો છે એટલે કહું છું, માનસરોવરમાં ડીપ મારો ને તો સર્વ પાપ નાશ પામે એવી વાત છે. વાત તો એવી સાંભળી છે, હવે અમે કરીને જોશું. અને થોડે દૂર જ રક્ષસ્થળ છે, બીજું લેક છે, ત્યાં જો તમે ડીપ મારો ને તો તમારું બધું જ પુણ્ય નાશ થઈ જાય એવી માનતા છે. એટલે ત્યાં કોઈ સાઈટ સીન કરીને આવી જાય, પણ કોઈ ડીપ ના મારે, માન માન તો પુણ્ય ભેગું કર્યું છે. સંતો કરે, કારણ કે ન પુણ્યમ ન પાપમ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એટલે મેં તો કીધું મને તો ચાન્સ મળશે તો હું બંનેમાં ડીપ મારી દઈશ, મારા પાપ બી જાય અને મારું પુણ્ય બી જાય, હું શુદ્ધ સ્વરૂપમાં રહું બસ. કારણ કે મારો મેપ કહે છે કે પુણ્ય અને પાપ બંને છેદતા મોક્ષ પ્રગટવાનો છે. ખાલી પાપ નહીં, પુણ્ય હશે ત્યાં સુધી પણ દેવલોકના ચક્કર માર્યા કરવા પડશે, એ મારો મેપ એમ કહે છે. મારા પગલાં પહેલાં પાપને વિદાય આપવાનું છે, પછી શુભને વિદાય આપીને શુદ્ધમાં સ્થિર થવાનું, એ મારો આખો પ્રોગ્રામ છે. પણ મારો મેપ કહે છે કે તેહ શુભાશુભ છે તથા ઉપજે મોક્ષ સ્વભાવ. એટલે અદ્ભુત વાત છે કે બારી પ્રાપ્ત થઈ છે પણ અંધ છે, તો એને વળી ક્યાંથી બારીનો મહિમા આવવાનો, કારણ કે અનંત જ ક્યાં દેખાશે. બારીની બહુ નિકટ મળ્યું છે પણ પીઠ છે તો બી નહીં. કેટલી વખત બારી પાસે હો પણ સરખું એંગલ ના મળ્યું હોય. હવે બિચારો કોઈ અહીંયા બેઠું હોય, હવે ક્યારે હું એની સામે જોવાનો સત્સંગમાં,
કેટલો નિકટ છે, જો કેટલો નિકટ છે. પણ અને પહેલાને પહેલા દેખાય છે બધા મને. એટલે કોઈ વાર એવું બને કે નિકટતા મળે પણ એંગલ ના મળે, અને એંગલ ના મળે ને ત્યાં સુધી પરમાત્મા દેખાય નહીં, પરમેશ્વર બુદ્ધિ થાય નહીં. એટલે કેમ બધાને નથી જણાતું? આવો યુગ પુરુષ થયો છે તો બધા કેમ શરણે નથી આવતા? બધા કેમ એનું કાર્ય સાધી નથી? ખાલી શરણાગતિથી કામ થશે. એટલું મામેકમ સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રત. આવો યુગ પુરુષ તમે કહો તો આખું યુગના સર્વ જીવો કે મૂર્ખ, મફતમાં લેવાનું શરણ. યુ ડોન્ટ હેવ ટુ પે 3 લાખ રૂપિયા કે 3 લાખ આપવું એટલે શરણ મળે, મફતમાં અને ભાવના ફેરા માટે. પણ એંગલ ના મળે ને જ્યાં સુધી, ત્યાં સુધી. સારી વાત કરતા હતા પુષ્પમાલા, બહુ સરસ વાત કરતા હતા શ્રીમદ. પણ શરણાગતિનો ભાવ નહીં જાય. તમે કેટલો સંસાર નાશ કર્યો છે એ તમને આજે સમજાશે. કેટલો સંસાર બાકી છે એ તો મેં ઘણી વાર કીધું છે, પણ તમે કેટલો સંસાર ખલાસ કર્યો. કારણ કે આવા પુરુષની શરણાગતિનો ભાવ બતાડે છે કે હવે કિનારો બહુ દૂર નથી. જ્યારે વાન લંગર હાથમાં લે ને અને એની તૈયારી થાય ને, એટલે પેસેન્જર સમજી જાય કે કિનારો હવે પાસે છે. અને જેવું તમને સત્સંગમાં ઉલ્લાસ આવે તો સમજી લેજો કે હવે મોક્ષ નિકટ છે. ઉલ્લાસ કીધું છે, સત્સંગ નથી કીધું મેં. સત્સંગ નથી કીધું, સત્સંગમાં ઉલ્લાસ આવે. બે સ્થિતિ અલગ છે. ડબલાની જેમ બેઠા બી રહેવાય, આપણે ખબર બી પડે ગુરુએ હાથ લઈ લીધો છે આપના પરથી, બધું જ કરીને ઉલ્લાસ ના આવે. આમ હાર્ટમાં હૃદયમાં કાંઈ ન થાય, આંખમાં કાંઈ ન થાય તો સમજી લેવું પડે કે આ હાથ લેવાઈ ગયો છે, હવે ઘડતર અટકી ગયો છે. ને તો આખી તો એક તો કેમ બધાને પરમાત્મા નથી દેખાતા? કારણ કે કાં તો અંધ છે, કાં તો પીઠ છે, કાં તો એંગલ બરાબર નથી. કેટલો પાસે છે બિચારાને પસ્તાતો હશે, આ બધો આખું ગ્રુપ પસ્તાતો હશે કે એના કરતાં પાછળ બેઠા હોય તો દેખાતે તો ખરું એંગલ. અચ્છા, પ્રશ્ન એ થાય કે ના ના પણ મને તો ભાસે છે, ભલે ને જે બીજા, પણ સારું મને પણ હંમેશા નથી ભાસતું. એવું બને હંમેશા ન ભાસે પાછું, એવું થાય એંગલ પાછું હટી જાય ને તો પેલું આનંદ દેખાતું બંધ થઈ જાય. આપણે ત્યાં રેનબો હોય, બારી વડે રેનબો દેખાતો હોય, પણ આપણે જરાક એંગલ બદલાયું તો એ રેનબો નહીં દેખાય, એ શુદ્ધાત્મા નહીં દેખાય, એ સત્પુરુષ દેખાશે પણ એની અંતરંગ દશા નહીં દેખાય. તારો એંગલ હટી ગયું. 212મો પત્ર કહે છે કે જ્યાં દ્રષ્ટિમાં મલિનતા આવીને, એટલે પછી સામે યોગ પુરુષ હોય તો પણ તને નહીં દેખાય, ઉલટા સુલટા વિચાર. અને આવું તો ભક્તના જીવનમાં બનશે જ, ભરતીને ઓટતો આવશે જ. એટલે કીધું ભરતીની એ ઉચ્ચ ક્ષણોમાં નક્કી કરીને એને પકડી રાખજે, ભક્તિની એ ઉચ્ચ ક્ષણો. કારણ કે નીચલી ક્ષણો બી આવવાની હજી ભૂમિકા એવી છે. 212 તો કહે છે કે દ્રષ્ટિમાં મલિનતા હોય તો બધી ચીજમાં શંકા જાગે, કુશંકા જાગે, અથવા આશંકા જાગે, અથવા તો વિરોધ જાગે, અથવા તો અસંતોષ ભાસે, કે બધું અનેક પ્રકારની મલિનતા દ્રષ્ટિમાં મલિનતા હોય તો. અને મલિનતા ગયા પછી એક ક્ષણ પણ એના વિના જીવાય નહીં, એમ 212મું. એટલે તારું પણ એંગલ હટવાનો ચાન્સીસ છે. આજે તને એમ લાગે કે ઓ આ તો ભગવાન છે, તો કાલે તને એમ લાગે આવું કેમ કરે છે. તો બોલ, તું કયો ભગવાનને ટ્યુશન આપવા બેઠો પાછો? તને ખબર પડી જાય મારું એંગલ ખસી ગયું છે. કેમ અત્યારના મને ક્વેશ્ચન માર્ક્સ આવે? એક્સક્લેમેશન માર્ક સિવાય ક્વેશ્ચન માર્ક કેમ આવ્યો? વાવ, કોઈ અત્યાર સુધી મેસેજિંગ તો કરતા હશો ને તમે, વાવ હાઉ ડુ યુ સ્પેલ વાવ? હા, બીકોઝ પહેલા વાવ્સ નથી એટલે WOW, રાઈટ? ને તો કેટલા BOW લખતા હોય, તો દેટ ઇઝ ફાઇન. તો WOW પછી કદી ક્વેશ્ચન માર્ક લખો તમે? કોઈ મૂકવું હોય તો તમે કોમા મૂક્યો છે? વાવ કોમા, ઇટ્સ ઓલવેઝ એન એક્સક્લેમેશન. એટલે આશ્ચર્ય, સાનંદ આશ્ચર્ય. પણ એવું નથી થતું, ભરતીમાંથી ઓટ આવી હોય ત્યારે બધી ચીજ ઉપર ક્વેશ્ચન માર્ક આવી જાય. તો એવું બનશે, જ્ઞાની કહે છે એવું બનશે ભક્તિ માર્ગમાં. કારણ કે એ પ્રેમની પણ શુદ્ધિ થવી જોઈએ ને,
તો એવું બને ને ત્યારે તારી ઉચ્ચ ભાવ દશામાં તને જે દેખાયું હતું ને એ યાદ કરવા. તો તે વખતે તો તું જ કહેતો હતો કે આ તો આમ છે, આ તો સાક્ષાત હરિ સ્વરૂપ છે, આવું તને જ ભાવ થયેલો, તેનું શું? તો પછી એમ કરીને એ લોક કરી દેવાનું તારે. બાકી ભરતી ઓટ તો આવશે એટલે બહુ મજાની હવે એક્સરસાઇઝ છે. હવે ઇન્સ્ટેડ ઓફ ડાઉટિંગ ધેર, વી હેવ ટુ ડાઉટ કે ઓ મારું એંગલ ખસી ગયું છે, મારું એંગલ ખસી ગયું છે બસ. અને એ પાછું સરખો એંગલ પર આવી જાઓ એટલે પાછું પરમાત્મા દેખાશે તમને. અરે રાઈટ એંગલ તો એ છે કે જેમાં કંઈ નહીં દેખાય, નથિંગ નથિંગ. આમ ટચ કરો તો બી તમને એમ લાગે કે એ નથી, એનાથી બિયોન્ડ છે એવું દેખાય તમને. હવે આ તો પોતપોતાના સંવેદનની વાત છે, પરંતુ અતિશયોક્તિ અતિશયોક્તિ તો નથી જ. હા, ભક્તને કહો કે આ તમારી થોડી અતિશયોક્તિ નથી કે જ્ઞાની મદ માનવાને બદલે તમે એને ભગવાન માનો છો? જ્ઞાની માનો, ગુરુ માનવું હોય તો માનો, પણ ભગવાન માનવું એ થોડી અતિશયોક્તિ નથી? ભગવાન કેવું એ યોગ્ય છે? એટલે ભક્ત કે ના, યોગ્ય નથી, પણ હું વિદ્વાન નથી ને, મારી પાસે હાયેસ્ટ વર્ડ ભગવાન છે. જો હું વિદ્વાન હોત અને ભગવાન કરતાં ઊંચા શબ્દ હોત તો એ વાપરતો, પણ મારામાં એટલી બુદ્ધિ નથી, મારી વોકેબ્યુલરી બહુ ઓછી છે, અને એમાં ભગવાન એ સૌથી શ્રેષ્ઠ શબ્દ છે, એનાથી બીજું આવડતું નથી મને. એટલે કાં તો મૌન રહેવા ઈચ્છું છું ને કાં તો ભગવાન કહેવા ઈચ્છું છું, બિકોઝ એનાથી વધારે મારી કપેસિટી નથી. જે ઉપકારોનું વેદન, એટલે કોઈને ભગવાન ભાસતા હોય ને ભગવાન પાછળ પ્રેમાર્પણ થતું હોય ને એની નિંદા કદી નહીં કરતા, એને પાગલ નહીં કહેતા, એને પ્રેમી કહેજો કે આ પ્રેમી છે. કારણ કે એનું જે એંગલ છે ને હું એ એંગલથી જોઈ શકતો નથી, તો એ પાગલ છે એમ નહીં કહેતા. તમને એ સારો લાગે તો કહેજો આવું મને પણ હો, ખાલી આટલું એક લાઈન બોલી લે, આવું મને પણ હો, ચોક્કસ ફળશે. અને તમને એ રાઈટ ન ભાસતો હોય તો એટલું કહેવાનું કે એ પ્રેમી છે, બસ એ પ્રેમી છે. એટલે પ્રેમીને હવે મજનુને પણ પેલી સર્વાધિક સુંદર દેખાતી હતી ને રાઈટ, હવે હાઉ કેન યુ ચેલેન્જ હિમ કે ના મને નથી લાગતું કે મને દેખાય છે? તો એ પ્રેમી છે, એ પ્રેમ પણ પાગલ નહીં કહેતા, એની નિંદા તો નહીં જ કરતા. કારણ કે જો સાચું હોય તો એટલો ભાવ કરજો, તને હજો એ મને પણ હજો, આટલું જ ખાલી બોલવામાં બધું તારા અકાઉન્ટમાં આવશે, વહેલું મોડું આવશે. આવું પૂર્વે કેટલી ઈચ્છા કરી છે કે આના જેવી ભક્તિ મને હો, આના જેવી આંખ મારી ભીની થાવ, આના જેવું સેવાનું ગદગદ ભાવથી સેવા થાય એવું હો, એવી કેટલી ભાવના કરી ત્યારે તમને આજે ઉલ્લાસ પણ આવે છે. મને પણ સત્સંગમાં ઉલ્લાસ આવો, આવું તમે હજાર ભાવના કરી હશે ને તો આજે તમને કોઈ કહેતું નથી તો બી તાળી પાડવાનું મન થાય છે. એને કોઈ પૈસા મળે છે કંઈ? તમે 10 વાર તાળી મળી તો તમને કંઈ વધારે, એક સેપલિંગ ફ્રી એવું કંઈ અનાઉન્સ થયું તો હું કેમ મારો છો તાળી? તો કે ખબર નહીં કેમ. તો આ સત્સંગનો ઉલ્લાસ પણ છે ને એ પણ આપનો નથી, એ પણ એમની કૃપા છે, અનુગ્રહ છે. ને તો તમે એ દિવસ યાદ કરો જ્યારે તમને ઝોકું આવતું હતું સત્સંગમાં, જ્યારે તમે કોઈ બાના કાઢતા હતા સત્સંગમાં નહીં જવા માટે, એ દિવસો યાદ કરો. તમે કહો છો ને ખાલી સાંભળ સાંભળ કરે તમારામાં કોઈ ચેન્જ નથી, એની સામે હું આ કહું છું કે પેલો સત્સંગમાં ઊંઘ આવતી હતી ને આજે આ બધા અમદાવાદથી આવે આમ સવારના આવી ગમે તેમ કરીને સત્સંગ ભક્તિ કરી પાછું એના કમિટમેન્ટ્સ માટે પહોંચવાની તો બી દોડાદોડ કરીને બી આવે, હજાર બાના એની પાસે હતા. બાના બી ન બોલું, કારણો, હજાર કારણો હતા. ક્યાં ગયા, ક્યાં ગયા એ? તો કે ભક્તિએ ઓવરટેક કરી નાખ્યો. ઓવરટેક તો એ શબ્દ તો આ યુકે વાળા શું જાણે ઓવરટેક એટલે શું. તમે કદી ઓવરટેક કર્યું છે લંડનમાં? પાછળ ચાલ્યા કરવાનું, તમે શું જાણો ઓવરટેક એટલે શું? અમેરિકાવાળા શું જાણે ઓવરટેક એટલે શું? એ તો ઇન્ડિયન્સ જ જાણે કે ઓવરટેક એટલે શું.
તમને ખુદને ખબર ના પડે કે સાલો રસ્તો બી નથી, હવામાં ચલાવશું કે ક્યાં, પણ ઓવરટેક કરી લો તમે. એમ ક્યારેક ભક્તિ એવી ઓવરટેક કરી દે તમને કોઈ અંતરાય દેખાય નહીં, કોઈ કારણ દેખાય નહીં. આ તો આ ભક્તિ શું તમારામાંથી આવે? આ કોઈ મહાપુરુષની અમી દ્રષ્ટિ થઈ છે આવું બન્યું છે. જે એક દોઢ કલાક ચાલે એટલો મસાલો છે, પણ હવે હું કરવા નથી માંગતો. સમર્પણનો દિવસ છે અને સમર્પણનો ભાવ, પ્રેમાર્પણનો ભાવ કેટલો મહત્વનો છે. કારણ કે અજ્ઞાન આસક્તિ સુધી વાંધો નથી આવતો. જ્યારે અહંકારને ટચ કરે એવી કોઈ ઉપદેશ, કોઈ ટકોર આવે ત્યારે એંગલ ફરે છે. ત્યાં સુધી અજ્ઞાન તોડે ત્યાં સુધી તો રાઈટ એંગલ આવે છે, અને આસક્તિ થોડે તારે થોડા હલક ડોલક થાવ, પણ તમારું એંગલ સચવાઈને રહે છે. કારણ કે આત્મનિરીક્ષણ બી કરતો હોય એટલે વાંધો નથી, પણ અહંકાર તો આત્મનિરીક્ષણ જ ક્યાં કરવા દેશે? અને આત્મનિરીક્ષણ કરે તેનો અહંકાર કેવી રીતે ટકશે? અરે અણઘડ પથ્થર સદગુરુએ હાથમાં લીધો છે. તમે જ કહો, સ્કલ્પ્ટર બોલો ને, તમે શું બોલો? એ સ્કલ્પ્ચર બોલો કે સ્કલ્પ્ટર બોલો, જે બી બોલતા હો તે, બિકોઝ યુ નો બોથ ટાઈપ ઓફ ગુજુસ વી હેવ હિયર. સો જે બી હોય શિલ્પી, એ પથ્થર આ બધા જીન સેવાર્પિતને તો ખ્યાલ હોય, પથ્થર હાથમાં લે પછી શું કરે? નકામો પાટ કાઢવાનું કામ કરે. એટલે શિલ્પીનું કામ શું? નકામું કાઢવું. તે નકામું થોડું પેન નહીં આપે? તમે પથ્થર છો, તમે પથ્થર છો કે જીવંત? હા, પથ્થર એટલે તમારામાંથી જ્યારે નકામું કાઢવામાં આવશે અને દબાદબ પડશે પેલી ચીની, ત્યારે તમને શું પીડા નહીં થાય? એ તો ફરક છે એક ટીચર અને એક ગુરુમાં. ટીચર એડ્સ ઇન્ફોર્મેશન ટુ યુ, એન્ડ ગુરુ ઇરેઝિસ. આઈ હોપ કવિતાજી વિલ ટેક, યુ નો શી ઇઝ ગોઈંગ ટુ ભક્તિ કરાવવાના છે રાત્રે. આઈ હોપ શી ટેક્સ છાપ તિલક સબ છીણી. કેટલા પ્રેમથી આ બધી માલા આપી છે, એક દિવસ કાઢી નાખશે તારું. એ તો હમણાં સપોર્ટ માટે છે. જેવો તું આમ બરાબર માર્ગમાં સ્થિર થશે ને, વેશ કાઢાવી નાખશે, આ ટીકા બીકા કાઢાવી નાખશે, આ બધું છાપ તિલક સબ માલા સબ છીણી. કારણ કે ગુરુનું કામ ત્યાંથી સ્ટાર્ટ થાય છે. આ આપવામાં નહીં, કે હવે આ બધા ઢોંગ છોડ અને આત્મામાં સ્થિર થતું બસ. આ તો અહંકારનું કારણ છે, કશું કામનું નથી. એ જ્યારે છીનવાનું કામ કરશે ત્યારે ખુશ થવાની વાત છે. મેં તો ઇટલીમાં બી કીધેલું રાજુ, કે પેલું બોર્ડ હતું ફ્રેશ ફિશ સોલ્ડ યર, અને બધી માછલીઓ હતી. એટલે પેલો મિત્ર આવીને કહે છે કે એમાં ફ્રેશ લખવાનું શું સેન્સ છે? ઇટ્સ લાઈક ના, યર લખવાની શું જરૂર છે? એ તો સ્વાભાવિક છે, અહીંયા જ છે ને. યુ કેન નોટ સે કે ફ્રેશ ફોલ ફ્રેશ વિથ સોલ ઇન ધ પેસિફિક ઓશન, અહીંયા સામે જ છે, તો યર લખવાની જરૂર નથી. એટલે પેલા કે વાત બેઠી, એટલે એ ભૂસ્યું. હવે શું લખ્યું? ફ્રેશ વિથ સોલ. એટલે કે પછી સોલ લખવાની શું જરૂર છે? આ કંઈ ચેરિટી કરવા તો થોડી બેઠો છે, પ્રભાવ ના કરવા. એટલે અહીંયા પૈસા આપીને જ આ ફિશ લેવાની તો કોમન સેન્સ છે, તેમાં સોલ્ડ લખવાની શું જરૂર? એને વાત બેઠી, સોલ્ડ ગયું. પછી શું છે? ફ્રેશ ફિશ. તો કે અહીંયા આવીને જ આ બોર્ડ વાંચવાનો છે, તો એને ફિશ દેખાશે કે નહીં, કે એલિગેટર દેખાશે? તો ફિશ લખવાની શું જરૂર? તો કે એ વાત બરાબર. તો એ બી ભૂસ્યું. તો કે ફ્રેશ. તો કે સ્ટેલ થોડી વેચવાનો છે, અને સ્ટેલ કોઈ થોડી ખરીદવાનો છે. પહેલાં એ બધું એને ખબર બી નહીં પડ્યું, બધું ઇરેઝ જ કરતા ગયા, એક પછી એક ઇરેઝ કરતા જશે. અને કોઈનું ઉપર બી ઘણા 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 એ કર્યા, એનું કોઈનું ઘડાવવાનું શરૂ થયું, કપાયો ઘડાયો પોલિશ થયો, તેમાં એનું વજન 1/3 થઈ ગયું, ચમક 3 times થઈ ગઈ, કિંમત 9 times થઈ ગઈ. તો એ હતો એનાથી જ્યારે એના ઉપર કામ થયું પછી 1/3 થઈ ગયો. વિગન બી ફોલો ના કર્યો એને, અણઘડ પથ્થરે ખાલી ગુરુને સમર્પિત થયો, એમાં 1/3 થઈ ગયો એ.
પણ એની કિંમત વધી જાય. તો ગુરુનું કામ ઇરેઝ કરવાનું છે. જ્યાં સુધી ઇરેઝનું સ્ટાર્ટ ન કરે, એડિશન આવે ત્યાં સુધી એ તમારો ફ્રેન્ડ જ છે, હજી ગુરુ નથી બન્યો. નથી બન્યો હજી. જ્યાં સુધી આપવાનું કામ કરે છે ત્યાં સુધી હજી એકચ્યુઅલ વર્ક સ્ટાર્ટ નથી થયું. છીનવાનું સ્ટાર્ટ કરે પછી ભલે તારું કન્ડિશનિંગ હોય, તારો ઈગો હોય, તારું ડિઝાયર હોય, તને જે જે ચીજની મહત્તા હોય એ છીનવી લેશે અને અધર રાખશે સ્વરૂપમાં. એટલે ઘડાવવા માટે તું તૈયાર છો તો જ આજે ગુરુ પૂર્ણિમાએ આમ તાળી પાડજે, નહીં તો ના પાડતો. કારણ કે આ પ્રોગ્રામ હવે પૂરો થાય છે એટલા માટે ઘડાવવા તૈયાર છો. આ હિતેશભાઈ કેમ, હિતેશભાઈ કહે કે ભાઈ તમારે કંઈક સર્જરી કરવી પડશે કે એવું કાંઈ, હજી સુધી કીધું નથી પણ કે ભરોસો, સીધો ટેબલ પર સુઈ જાઓ. મને બેહોશ કરે, મારું પેટ ચીરે, લોહી નીકળે, તો પણ મારો ભરોસો છે કે એ મારું શ્રેય જ કરશે. એટલે હું પાછું રિપીટ કરું, ગડાવવા તૈયાર છો, માં પેટ ચીરશે તમારે, લોહી બી થોડું નીકળશે પણ તમારી કિડની ચોરી નહીં જાય, તમારો બગાડ જ કાઢશે, બીજું કાંઈ નહીં. આ ભરોસો હોય તો લેતી જાઓ. એટલે પેલી માટી કુંભાર પાસે જઈને કહે છે, હે કુંભાર, મને ઘડો અને ઘડો બનાવો, મને ઘડો. એના માટે જે બી માર આપવાનું હોય, પ્યાર આપવાનો હોય, જે કરવું હોય તે કરો, મને ઘડો અને મને ઘડો બનાવો. પણ એ ઘડવાનું કાર્યમાં માટીએ બાધા નહીં નાખવાની. જો માટી બાધા કરવાનું શરૂ કરે તો ચૂપચાપ કુંભાર હાથ લઈ લેશે. ચૂપચાપ કહું છું કારણ કે કુંભારનું હૃદય એટલું બધું સોફ્ટ છે, સંવેદનશીલ છે. હવે હું તને છોડું છું એમ પણ નહીં કહે, એટલું દુઃખ પણ તને નહીં આપે, પણ છોડી દેશે. ખોટા વ્યક્તિને સાથ આપી દીધો, ખોટા વ્યક્તિને હાથમાં લીધો, કારણ કે માટી આટલી બાધા કરે છે, ઘડાવા તૈયાર નથી. ચૂપચાપ લઈ લેશે, તારી સાથે ને સાથે હશે અને હાથ લઈ લેશે. એટલે હાથ છે કે નહીં ને એના માટે હાથ નહીં જોતા, આંખ જોજો. આંખ પરથી ખબર પડી જશે, હી અન્ડરસ્ટેન્ડ્સ મી, હી લવ્સ મી, હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન મી. આ ત્રણ અહેસાસ થવો જોઈએ કે નહીં ભક્ત? ભલે માર ખાવા તૈયાર છું પણ હી અન્ડરસ્ટેન્ડ્સ મી કે વારંવાર કેમ આ ભૂલ કરું છું, હી લવ્સ મી અને હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન મી. હજાર વખત ફેલ થયા પછી બી એક ઇન્ટરેસ્ટ છે એને, હજી એકવાર ઉપદેશ આપીને, ટકોર આપીને પાછા માર્ગે. આ ત્રણ જો અહેસાસ ગયો ને તો એંગલ ખસ્યું સમજો તમારે. પછી ધીમે ધીમે પરમાત્મા, મહાત્મા, ધર્માત્મા, જીવાત્મા પાખંડી બી પાછળ લાગશે ગુરુ, આટલો ઉતરતો જશે. આ અહેસાસ રાખજો. સી એવરી ટાઈમ તું કોઈ ભૂલ કરે તો કે પ્લીઝ ડોન્ટ જજ મી, પ્લીઝ ડોન્ટ લેબલ મી, હી વોન્ટ. કારણ કે એટલે તો ગુરુ કહીએ છે, પણ હી વિલ એનાલાઇઝ યુ. ડોન્ટ થિંક તમને ખાલી સિમ્પથી મળશે, હી વિલ એનાલાઇઝ યુ ટિલ તારા કાન પર હાથ જાય ત્યાં સુધી. હી વિલ એનાલાઇઝ યુ બટ હી વિલ નોટ સ્ટોપ એન્કરેજિંગ યુ. આટલી ભૂલ પછી બી તું હજી સમકિતની મહેનત કરી શક, બોહી લાભમ ચખુ દયાનમ, અંતમાં બોહી લાભમ. એ બોધિની પ્રાપ્તિ થાય એના માટે એન્કરેજ કર્યા કરશે, બટ ડોન્ટ એક્સપેક્ટ ઓનલી સિમ્પથી. વાય ડઝન્ટ હી અન્ડરસ્ટેન્ડ મી? નો, વાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ હિમ? ફોર અ ચેન્જ, ફોર અ ચેન્જ. દુનિયા પાસે તો આવી અપેક્ષા રાખી, હવે આ આ દિવસે એટલો તો સંકલ્પ કર કે મારે સમજવું છે, એન્ડ ધેન એવરીથિંગ ચેન્જ. સો એક છેલ્લી પ્રાર્થના સેન્ટ અગસ્ટાઇનની, જ્યારે હું સ્ટડી કરતો હતો ક્રિશ્ચિયાનિટીની ત્યારે મને આ બહુ ગમતી. હે પ્રભુ, એક ચીજનું વચન આપ, એક ચીજનું મને અભયદાન આપ, એક ચીજનું મને વરદાન આપ, કે આપના બે વચ્ચે તું જ હંમેશા જીતે. હું મૂર્ખ છું, હું અજ્ઞાની છું, હું અહંકારી છું,
હું ડિફેન્ડ કરવાની ચેષ્ટા કરીશ, હું જૂઠ બોલવાની બી કોશિશ કરીશ. આ બધું મને ખુદને મારો ભરોસો નથી, કારણ કે મારો એંગલ ગમે ત્યારે ફરે છે. એટલે આજે હું આટલી ઊંચી ઊંચી વાત કરું છું ને કાલે પાછું એ આવી જશે. એટલે એવું બનશે કે હું કહું તારા વિરોધમાં બી આવી જાઓ. પણ એટલું ધ્યાન રાખજે કે આપણા બેમાં હું કદી જીતું નહીં અને તું કદી હારે નહીં. હંમેશા આપણા બે વચ્ચે તું જ જીતે એટલું એક વરદાન આપજે. મને આ પ્રાર્થના બહુ ગમી, એટલે આ પ્રાર્થના સાથે આ સમર્પણનો પર્વ, સમર્પણના દિવસે, ગુરુ ભક્તિ કરવાના દિવસે, ગુરુના ઉપકારોને યાદ કરવાના અને પ્રભુ એક સત્પુરુષને શોધી તેના ચરણમાં સર્વ ભાવ અર્પણ કરી વર્ત્યો જા. બસ બસ, તો તારી કાર્યની સિદ્ધિ થાય. સૌ જીવોને સત્પુરુષનો યોગ તો થયો જ છે, જે જે અહીંયા બેઠા છે તે પણ શીઘ્રતાથી એમની સર્વ ઈચ્છા પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં રાજીપો પ્રાપ્ત કરીને શીઘ્રથી શીઘ્ર આત્મસ્વરૂપમાં સ્થિર થાય એવી ભાવના.